श्री कृष्ण परम ब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवो न सर्वाविर्भाव कारणम्। पुरुषोत्तम प्रकाश ग्रंथ ने कथा ने आजे सातमो दिवस छे। आजकाल करता अपने पूर्णावति तरफ पण जई रह्या छीए। तो सद्गुरु निष्कुळानंद स्वामी आ ग्रंथने अंदर भगवान स्वामीनारायणनु सर्वोपरिपणू महाराजनु जे पुरुषोत्तमपणू એનું નિરૂપણ ખૂબ વિસ્તારથી કરે છે। જીવાત્માઓના કલ્યાણ માટે મહારાજે ખોલેલા જે મોક્ષના દ્વાર એને આ ગ્રંથ દ્વારા સ્વામી એક એક આપણી સામે મૂકે છે। મૂર્તિના પ્રતાપે ભગવાનની પ્રસાદીની વસ્તુ એનો સ્પર્શ ભગવાન જે જે સ્થાને ગયા હોય એ બધી જગ્યાઓ જ્યાં જ્યાં મહારાજ નાહ્યા હોય એ બધા જળાશયો નદી તળાવ એના યોગ્ય કલ્યાણ થયું। ઉત્સવ સમયમાં જે જે આવ્યા દર્શન કર્યા પ્રસાદીનું અન્ન જમ્યા તો એના યોગ્ય પણ કલ્યાણ થયું। પછી મહારાજે ધર્મવંશી આચાર્યની સ્થાપના કરી દિવ્ય ગુરુ પરંપરા એના યોગે કાયમ કલ્યાણનો માર્ગ ચાલુ રહે એવી દિવ્ય રીતિ ભગવાન શ્રી હરિએ પ્રવર્તાવી। આચાર્યશ્રીએ કેમ રહેવું અને આચાર્યની સાથે આપણે કેમ રહેવું એ બંને વાતને સ્વામીએ બહુ વિસ્તારથી સમજાવી। હવે સ્વામી એવું કહે છે કે એમ આચાર્યજનું અધિકપણું શ્રી મુખે કહ્યું ઘનશ્યામ મહારાજે પોતે પોતાના મુખે આચાર્યની મોટાઈ કહી કારણ કે એ દરવાજેથી કેટલાય જીવને ઉદ્ધારવાના છે એ વિના વળી ત્યાગીથી આજ ઉદ્ધારવા છે અનેક સંતોને યોગ્ય કરી અને મહારાજ કે મારે ઘણાય જીવના કલ્યાણ કરવા છે। ગામડે ગામડે સંતોએ ફરી અજ્ઞાની જીવાત્માઓના માર ખાઈ અપમાનને સહન કરી અને સત્સંગ પ્રવર્તાયો છે। સદાનંદ સ્વામીને મારતા મારતા પહેલાં પટેલની લાકડી ભાંગી ગઈ પણ છતાંય કંઠી પહેરાવે છૂટકો કર્યો। જૂના સાવરના ઉગા ખુમાણે ગુણાતીતાનંદ સ્વામીની પાસે 15 વીઘાનો બાજરો વઢાવ્યો અને પછી પાછા મારી અને ગામ બહાર કાઢી મૂક્યા અને છતાંય સંતોએ એવું વિચાર્યું કે આપણે સાધુ છીએ ને એ તો અજ્ઞાની જીવ છે ઉગા ખુમાણને ઘેર દીકરો નથી મહારાજ એને દીકરો આપે આટલો માર ખાધો છતાંય પણ। ઘણા બધા સંપ્રદાયો છે હિન્દુ ધર્મના 15-20 હજાર ફાંટા છે અને એમાં ધર્મ પ્રવર્તનમાં સંતોનો જો અધિક ફાળો હોય તો એ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે। રામાનંદ સ્વામી પણ ગામડે ગામડે ફરી જીવાત્માઓને ઉપદેશ આપતા કે ભજન કરી લેજો ભગવાન પ્રગટ થવાના છે।
સ્વામીની પાસે 60 સંતો હતા તો એ પણ બધા ગામડે વિચરતા મહારાજના આવ્યા પહેલાં સોરઠ કચ્છ કાઠિયાવાડ અહીંયા કારિયાણીને કુંડળ સુધી રામાનંદ સ્વામીના બેસણા હતા. મહારાજ આવ્યા પહેલાં ઘણી વાર રામાનંદ સ્વામી અહીંયા બધે આવેલા છે અને એણે પડ છાંટીને તૈયાર કર્યું. જીવાત્માઓ ભગવાનને ઓળખતા થયા. આપણને તો તૈયાર માલ મળ્યો છે. રસોઈ તૈયાર થઈ, થાળીમાં પીરસી, હાથમાં કોળીઓ લઈને આપણને એવું કહે છે કે હવે મોઢું ફાડો. મોઢામાં મૂક્યા પછી ખાલી ચાવવાની જવાબદારી જ આપણી રહે છે. તો આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. ક્યારેક એકલા બેસીને વિચાર કરવો કે આવો દિવ્ય સત્સંગ અને આવા મહારાજ જો આપણને ન મળ્યા હોત તો અત્યારે આપણે ક્યાં હોત. ઘોર કળિયુગના રંગીલા વાતાવરણમાં કોઈ આચાર નહીં, કોઈ વિચાર નહીં, માણસ જેવું ક્યાંય વર્તન નહીં એવી અત્યારે દુનિયાની અંદર પરિસ્થિતિ છે અને એની અંદર કદાચ આપણે આવી ગયા હોત તો તમે કદાચ અત્યારે ઓટલે બેઠા બેઠા લસણ ફોલતા હોત. આ સ્વામિનારાયણ ભગવાન ન મળ્યા હોત તો કે નહીં? બધા એવું જ કરે છે ને, તો આપણે પણ એને ભેગા જ હોત. પણ આ તો મહારાજ મળ્યા છે એટલે એવા સમયમાં આપણે બેઠા બેઠા હાથમાં જપમાળા લઈ ભગવાનનું નામ લેતા લેતા વળી ભગવાનનું દર્શન થાય અને ભગવાનની કથા સંભળાય એક સાથે કેટલા કામ કરીએ છીએ કયો. પહેલાં તો ઘર છોડી અને મંદિરમાં આવીને બેઠા છીએ, ભગવાનના નામનો જીભથી જપ થાય, કાનથી કથા સંભળાય, આંખથી મહારાજના દર્શન થાય, હાથથી ભગવાનનો સ્પર્શ થાય, બધા હરિભક્તોને મળાય, સગાવાલાને મળી મળીને તો જન્મના જન્મ ખોઈ નાખ્યા. છતાંય કોઈએ સારા તો કીધા જ નહીં. તો આ ભગવાન મળ્યા તો એને પ્રતાપે કરી અને આલોક પણ સુધર્યો અને પરલોક પણ સુધર્યો. આલોકમાં તો ગણાયને સુખ શાંતિ હોય, બહારથી દેખાતા હોય, પણ આપણો તો પરલોક સુધરી ગયો. હવે આ લોકની અંદર આ આપણા છેલ્લા બેસણા છે કે આવું છે? નથી આવું ને? દરિયા જેટલું માતાનું દૂધ પી ગયા, કેટલાય જન્મ લીધા અને કેટલી વાર આવ્યા. મને એમ લાગે છે કે નિષ્કુળાનંદ સ્વામી એવું લખેલું કે સોય અગ્ર સમાન અવની નથી વણ સ્પર્શે પાવની. સોયની અણી જેટલી જગ્યા પણ ગઢપુરની મહારાજના સ્પર્શ વિનાની નથી. એમ કદાચ આ બ્રહ્માંડમાં સોયની અણી જેટલી જગ્યા એવી નથી જ્યાં આપણા કોઈ પણ જન્મે પગલાં ન થયા હોય. દરિયાના પાણી જેટલું માતાનું દૂધ પીધું તો જન્મ કેટલા લીધા હશે ને કેટલા જન્મ લઈને કેટલી કેટલી જગ્યાએ આપણે ભટક્યા હશું. એટલે હવે તો પૂર્ણાવૃત્તિ કરવી જ રહી. કથાની પૂર્ણાવૃત્તિ થાય, કાંઈ પ્રસંગ હોય તો એની પૂર્ણાવૃત્તિ થાય, માણસના આયુષ્યની પૂર્ણાવૃત્તિ થાય, તો હવે જન્મની પૂર્ણાવૃત્તિ નહીં કરવી જોઈએ કે હવે આ છેલ્લો જન્મ. હવે આવવું નથી ને, હવે તો કદાચ ભગવાન અવતાર લઈને આવે ને પરણે કે મુક્તરાજ ચાલો તો જ આવવાનું, બાકી નહીં. એવું બનવાનું છે. આ ભગવાન શ્રીહરિએ આપણને હસતા હસતા ધામ આપ્યું છે એનું પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે. ઘેર ઘેર ગામડે ગામડે ફરીને હિતની વાત કોણ કહે, સાધુ સિવાય સંત વિના સાચી કોણ કહે. તારા સુખની વાત, બાકી સ્વાર્થની વાત તો બધા એ સંસારમાં કહેતા જ હોય. તો નિષ્કુળાનંદ સ્વામી હવે સંત મહિમા લખે છે. ત્યાગી સમજો સંતને, એમાં અમે કરી પ્રવેશ. બહુ જીવને તારશું ને આપી ઉજ્જવળ ઉપદેશ. સંત હોય, ગૃહસ્થ હોય, આચાર્ય હોય, પણ એક વસ્તુ તો સ્વામી લખે જ છે કે એમાં અમે કરી પ્રવેશ, એની અંદર અમે રહેશું અને એની જીભે બેસીને અમે ઉપદેશ આપશું અને જીવાત્માની આધિવ્યાધિ અને ઉપાધિ એને ટાળશું.
धर्मकुल में करी रहा धाम एम संत में छऊ कहे श्याम। जेवी रीते धर्मकुल में अमे अखंड रहा छे एवी ज रीते अमे संतनी अंदर रहा छे। सर्व रीते संत में रहो अने एमा रही अने सौने उपदेश दऊ छू। માણસની તાકાત નથી કે એના ઉપદેશ કરીને જીવનું કલ્યાણ થાય, પણ એની અંદર પરમેશ્વરનો પ્રવેશ હોય કાં તો આ અક્ષરધામના બધા મુક્તો હોય તો એની વાણી જ અસર કરે। કાચા ચણા જ ઉગે, શેકેલા ક્યારેય પણ ઉગે નહીં। તો સ્વામી અહીંયા સંતનો મહિમા લખતા બોલે છે, સંત બોલે તે ભેળો બોલો રે સંત ના ભૂલે હોય ના ભૂલો રે। સંત બોલે તે ભેળો બોલો રે સંત ના ભૂલે હોય ના ભૂલો રે। સંત વાત ભેળી કરું વાત રે એમાં સંત માં છું સાક્ષાત રે। સંત વાત ભેળી કરું વાત રે એમાં સંત માં છું સાક્ષાત રે। શ્રી હરિ કહે છે, સંત બોલે તે ભેળો હું બોલું, સંત ન ભૂલે હું એ ન ભૂલું, એ જોવે એમાં હું જોઉં, એ સૂવે પછી હું સોઉં, એ જાગે તે ભેળો હું જાગું, એ જમે એમાં ભેગો જ હું જમું, અને સંત ભમે તે કેડે હું ભમું, સંત દુખાણે હું દુખાણો, એ વાત સત્ય જન જાણો। હવે મહારાજ સર્વ રીતે એમાં રહ્યા છે એટલે એને રાજી કરો તો મહારાજ રાજી થાય, એને દુખવો તો દુખાય, એને જમાડો તો જમે એમ। કારણ કે સાધુ સંતો સત્સંગના વિચરણ માટે ફરે છે એટલે વસ્ત્ર અન્ન વગેરેની જવાબદારી મહારાજે ગૃહસ્થને શિરે નાખી છે કે એ તમને ઉપદેશ આપે અને તમારે એને
अन्न वस्त्र करी अने एनी परिचर्या करवी एक बीजाए अरस्पर हेत राखू। बे वस्तु अति अगत्यनी छे। साधु तमने उपदेश न करे तो तमारू कल्याण केवी रीते थाय अने तमे एने अन्न वस्त्र न आपो तो ये जीवे केवी रीते। कारण के मनुष्य जन्म लीधो होय तो आ बधी जरूर भगवान हता तो पड़ती तो माणस ने तो पड़े ज। महाराज कहे छे हूँ कायम एम रहू छू अने ए दुखाय तो मारू हृदय पण दुखाय छे। ए वात सत्य जन जाणो आ वात जराय खोटी नथी। धोलेरामां अद्भुतानंद स्वामी रहता। हवे बाल देश भगवान श्री हरिए त्यां एमने मूकेला एटले स्वामीए ठाकोरजीने माटे फूल वावेला एने रोज पाणी पाई અને નાનો એવો ફૂલનો ક્યારો તૈયાર કરેલો એટલે સુંદર મજાના ફૂલ થાય। બહારથી સારી માટી લાવી અને મદન મોહનજી મહારાજના મંદિરમાં નાની એવી ફૂલવાડી બનાવેલી। હારની વ્યવસ્થા પહેલાં ન હોય એટલે દેવ હાર વગરના ન રહે। શિખરબદ્ધ મંદિરોમાં કોઈ પણ દેવ ફૂલના હાર વગર રહેવા જોઈએ નહીં તો મંદિર બાંધનારાને ત્યાં રહેલાને દોષ લાગે। કારણ કે મહારાજને આપણે બીજા વસ્ત્ર અલંકારો ધરાવીએ પણ પુષ્પથી કાયમ પૂજા થાય। એટલે સ્વામીએ આ ફૂલવાડી બનાવીને એમાં સરસ મજાના ફૂલ તૈયાર થયા। એમાં એક વખત ધોલેરા ગામનો કુમાસદાર બાપાલાલ નામે હતો એ મદન મોહનજી મહારાજના દર્શન કરવા આવ્યો અને એણે ફૂલ જોયા। વિચાર કરે કહો આ ભાલની ખારી ભૂમિમાં તો આવા સરસ ફૂલ થાય નહીં। ભગવાનના દર્શન કરીને અદ્ભુતાનંદ સ્વામી પાસે જઈને કહે છે કે મારે આ ફૂલ લઈ જવા છે। અદ્ભુતાનંદ સ્વામી કે ભાઈ કેટલી મહેનત કરી છે દેવને માટે આ ફૂલ તૈયાર કર્યા છે એનું જીવની જેમ હું કાયમ જતન કરું છું। એટલે ઠાકોરજીને ચડે એ બરોબર તમારે શું કરવા છે તો કે મારે ઘેર લઈ જવા છે। સ્વામીએ ના પાડી કે તમને આ ફૂલ ન અપાય। પેલો કહે છે કે તમે શું સમજો છો હું તો મોટો અધિકારી છું રાત્રે આવીને તોડી જઈશ માણસોને મોકલીશ કાંઈ પણ બોલશો તો ખેર નથી। આમ જ્યારે કહ્યું ત્યારે અદ્ભુતાનંદ સ્વામીને એમ થયું કે આનું શું કરવું અને પછી આ તો કાયમ લઈ જાય। હવે એ જ વખતે સ્વામી અને આ બાપાલાલ બંને વાત કરે છે એ વખતે ડોસાજી નામના ગરાસિયા સત્સંગી ત્યાં આવ્યા અને આવીને આ અધિકારીને કહે છે શું કહો છો તો કે મારે ફૂલ લઈ જવા છે। સ્વામી કહે છે કે આ તો મદન મોહનજી મહારાજના એક દિવસ તમારે લઈ જવા હોય તો લઈ જાઓ પણ રોજ ના લઈ જવાય। પહેલાં એ બહુ તંત કર્યો એટલે આ ગરાસિયા હરિભક્ત હતા એ કહે છે કે રાત્રે તમે લેવા આવજો અને કાં તમારા માણસોને લેવા મોકલજો અને જો એને હું ભડાકે ન દઉં તો હું મદન મોહનજી મહારાજનો શિષ્ય નહીં। હવે આવું આ ડોસાજી ગરાસિયા બોલ્યા એટલે પેલો કુમાસદાર એને ઘેર ગયો મનમાં બીક લાગી। ગરાસિયા દરબારોનો સત્સંગ સારો છે એટલે નહીંને કંઈક ઉપાધિ કરે તો પણ અદ્ભુતાનંદ સ્વામીને આવું કહ્યું ને એટલે સ્વામીનું દિલ દુખાઈ ગયું। પેલો કુમાસદાર પોતાને ઘેર ગયો અને બીજે જ દિવસે એનું ઘરનું માણસ બીમાર પડ્યું અને એક જ દિવસમાં ગુજરી ગયું। હવે આવું તો આયુષ પૂરી થાય તો ચાલ્યા કરતું હોય। હવે એનો અગ્નિ સંસ્કાર કરીને આવ્યો અને ત્રીજે દિવસે આ બાપાલાલ ગાંડો થઈ ગયો મગજની ડગળી ખસી ગઈ એટલે નોકરીમાંથી તરત જ એને રજા મળી। પોતાનો સર સામાન ગાડામાં ભરી અને બીજે રહેવા માટે જાય। ભોગાવો નદી વચ્ચે આવી આને મગજ ખસી ગયેલું કાંઈ ખબર નહીં તો એમને નદીમાં ગાડું નાખ્યું એટલે ગાડું આખું ખૂતી ગયું સર સામાન બધો એ રઝળી પડ્યો અને ભૂંડે હાલે એનું મૃત્યુ થયું। અદ્ભુતાનંદ સ્વામીનું દિલ દુખાયું તો આ એની દશા થઈ એટલે સ્વામી કહે છે કે સંત દુખાણે હું દુખાણો સંત હું ને હું તે વળી સંત મહારાજ કે અમારા બેયમાં કાંઈ ફેર નથી અને આ બધા સંતોમાં કાંઈ ઓછી સામર્થ્ય એ વખતે નહોતી। આ જ્યારે લખ્યું
ત્યારે સ્વામીની નજર બધા નંદ પંક્તિના સંતોની સામે હતી. મહા સામર્થ્યવાળા સંતો હતા, ભગવાન એની સાથે હતા, નહીતર એક એક ભગવાન થઈને પૂજા હતી. અને આખી દુનિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ થતું હોત જો એકલા સંતો જ આવ્યા હોત તો. આવા પોતે શક્તિશાળી અને એણે જે કામ કર્યા એ કામ જોતાં એમ લાગે કે આવા તો ભગવાને પણ કામ કર્યા નથી. સદગુરુવરિય ગોપાળાનંદ સ્વામી ગુજરાતના ગામડાઓમાં ફરવા ગયેલા. એમાં ફરતા ફરતા સ્વામી પલાણા ગામે આવ્યા. નાનું એવું મંદિર સ્વામીએ ત્યાં ઉતારો કર્યો, સાથે નાના ચાર પાંચ સંતો. ગામમાં બધાને ખ્યાલ આવ્યો કે ગોપાળાનંદ સ્વામી આવ્યા છે. પલાણામાં સ્વામી બહુ જ હતા, એટલે જે ગામના હરિભક્તો હતા એ બધા સભામાં આવ્યા, વાતચીત કરી. કથા પૂરી થાય એટલે સ્વામી કહે છે કે આપણા સારા હરિભગત અહીંયા પલાણાના પાટીદાર દાજીભાઈ છે, તો આજ કેમ સભામાં દેખાતા નથી? ત્યારે હરિભક્તો કહે છે કે સ્વામી દાજીભાઈને હમણાં બહુ મોટો આપતકાળ આવ્યો છે. સ્વામી કે શું આપતકાળ આવ્યો છે? અને એ જ વખતે જ્યાં વાતચીત ચાલે ત્યાં દાજીભાઈ આવ્યા અને આવીને મહારાજ આ સ્વામીને દંડવટ કર્યા. થોડા ઢીલા પડી ગયા એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે કે દાજીભાઈ કાંઈ તકલીફ છે? દાજીભાઈ કહે છે કે સ્વામી કાંઈ પૂછો નહીં એવી તકલીફ છે. એટલી બધી ભારે મુશ્કેલી આવી છે કે નથી ગામમાં રહેવાય એવું કે નથી ગામ છોડીને જવાય એવું. સ્વામી કે પણ છે શું? અમારાથી જો એનો કાંઈ સમાધાન થશે તો અમે મહારાજને પ્રાર્થના કરશું. ત્યારે દાજીભાઈ કહે છે કે સ્વામી એવું થયું કે ઘણા વર્ષ પહેલાં અમારું વાડી ખેતર રહેવાના ઘર અને આ જે તમે બેઠા છો એ મંદિર, એ બધી વસ્તુ અમે આ ગામના એક પાટીદાર પાસેથી વેચાતી લીધેલી. બાજુમાં ઘર થતું હશે એટલે થોડુંક મોટું થાય, બાજુની જગ્યા વેચાતી લઈ અને પછી અમે આ બધા ઘર વગેરે બનાવ્યું, અહીંયા નાનું એવું મંદિર બનાવ્યું, મંદિરનો વહીવટ પણ બધો અમે જ કરીએ છીએ જે તમે જાણો છો. તો આ જે ખેતરવાડી મંદિરની જગ્યા ઘરની જગ્યાએ વેચાતી લીધેલી ત્યારે અમે એનો સરકારી કાયદા પ્રમાણે દસ્તાવેજ કરીને એના ખતપત્ર લીધા જ હોય તો જ દસ્તાવેજ થાય. અને તમામ ટોટલી જે વહીવટ છે એ મારા મોટા ભાઈ જે ભાવબા કરીને છે, તમે ઓળખો છો સ્વામી, એ બધો વહીવટ કરતા, બધી જ ખબર એને. હું નાનો, મને કોઈ વાતની ખબર નથી. મારા મોટા ભાઈ ગામત્રે ગયેલા અને ત્યાં અચાનક એનું શરીર પડી ગયું. એ તો ભગવાનના ધામમાં ગયા. ગામના માણસોને ખબર પડી અને જ્યાં બે ચાર મહિના થયા ત્યાં જેની પાસેથી જમીન વગેરે લીધેલું એ લોકો કહે છે કે આ જમીનનો દસ્તાવેજ બતાવો. તો દસ્તાવેજ તો મોટા ભાઈએ મૂક્યો છે, અમને કાંઈ ખબર નથી. અમે બહુ બધે દસ્તાવેજ ગોત્યા, ચારેય બાજુ ખોળી ખોળીને જોઈ લીધું, જમીન પણ ખોદી નાખ્યું કે ક્યાંય દાટ્યો હોય તો, પણ સ્વામી ક્યાંયથી એના ખતપત્ર મળ્યા નહીં. એટલે પેલા લોકોને ભાવતું હતું ને વૈદ્ય બતાવ્યું, એણે જઈ અને સરકારમાં ફરિયાદ કરી કે અમારી જમીન દબાવી દીધી છે આ લોકોએ. એટલે સરકારી અધિકારી અમારે ઘેર આવ્યા. અમે કહ્યું કે આ જમીન તો અમે વેચાતી લીધેલી છે, આ તો દેવ મંદિર છે, આ ઘર વાડી છે. ત્યારે અધિકારીએ કહ્યું કે કોઈ પણ વસ્તુ વેચાતી લીધી હોય તો એના દસ્તાવેજ તો હોય ને, બતાવો. પણ સ્વામી દસ્તાવેજ ક્યાંય મળતા નથી. એટલે અધિકારીએ એમ કહ્યું કે અઠવાડિયાની અંદર આ બધું જ ખાલી કરી દેજો. અને આ જે આપણા મંદિરની જગ્યા છે એ કોઈ રામાનંદી બાવાને સોંપી દેવી છે એવી બધાએ વાતો કરે છે, માટે સ્વામી ગામ છોડવું પડશે એવી પરિસ્થિતિ છે, તમે કંઈક દયા કરો તો સારું. સ્વામી કહે છે કે દાજીભાઈ તમને પાકી ખબર છે કે તમારા મોટા ભાઈએ દસ્તાવેજ કરાવ્યો છે? દાજીભાઈ કહે છે કે સ્વામી પાકી ખબર છે જ, કારણ કે જો એવું ન હોય તો મોટા ભાઈ હતા ત્યારે જ જમીન માગે નહીં, એ ગયા પછી કેમ માગી? સ્વામી હસવા માંડ્યા. સ્વામી કહે છે કે હો એમાં કઈ બહુ મોટી વાત નથી, તમારા ભાઈ જ્યાં ગયા હોય ત્યાં જઈને આપણે જરાક પૂછાવી લઈએ કે તમે દસ્તાવેજ ક્યાં મૂક્યા છે.
સભાની સામે નજર કરી, કેશોદાસ સ્વામી બેઠા છે, વિજ્ઞાનદાસ સ્વામી બેઠા છે. બંનેને કહ્યું કે તમે બે સમાધિ કરીને જાઓ અને આખા અક્ષરધામને અંદર ખોળી વળો કે આ ભાઈ બા ક્યાં બેઠા છે. એટલે બંને સંતો સમાધિ કરી અને અક્ષરધામમાં ગયા. બધે નજર કરી, બે ભાઈ ખૂબ દોડ્યા, બે સંતો, પણ ક્યાંય ભાઈ બાને જોયા નહીં. એટલે પાછા આવીને કહે છે, સ્વામી ત્યાં તો ક્યાંય છે નહીં. સ્વામી કે તમે મહારાજને ન પૂછ્યું, જાઓ ફરીને પૂછ્યો. વળી ગયા અને મહારાજને કહે છે કે હે મહારાજ, ફલાણાના ભાઈ બા અહીંયા આવ્યા છે. મહારાજ કે ના, અહીંયા નથી આવ્યા, ક્યાંય ગયા છે એમ ન પૂછ્યું. પાછા સમાધિમાં જ બહાર આવ્યા. આવીને કહે છે સ્વામી ક્યાંય નથી. સ્વામી કે એક કામ કરો, દાજીભાઈને કે તમારા ભાઈને કયા સાધુની સાથે વધારે યત હતું. દાજીભાઈ કહે છે કે એને અમોઘાનંદ સ્વામીની સાથે વધારે યત હતું. ગોપાળાનંદ સ્વામી કે અહો, અમોઘાનંદ સ્વામી તો કાયમ રામ કથા વાંચ્યા કરતા. એ ભગવાનને રામચંદ્ર ભગવાન જેવા જાણતા અને એને વિશે અતિશય યત હતું. માટે હવે બેને જવાની જરૂર નહીં, વિજ્ઞાનદાસજી તમે વૈકુંઠધામમાં જાઓ. એટલે વિજ્ઞાનદાસજી સમાધિ કરીને તરત જ વૈકુંઠધામમાં ગયા. ભગવાન વૈકુંઠનાથ બેઠેલા, એણે આવકારો આપ્યો. કેમ આવું થયું સાધુરામ? તો કે અમોઘાનંદ સ્વામી અહીંયા છે. ત્યારે ભગવાન નારાયણ રઘુનાથજી કહે છે કે આ કથા વાંચે ને એ જ અમોઘાનંદ સ્વામી, ત્યાંય રામાયણ વાંચે બેઠા બેઠા. એટલે તરત અમોઘાનંદ સ્વામીને હાથ જોડ્યા. અમોઘાનંદ સ્વામી ઓળખી ગયા કે તમે ગોપાળાનંદ સ્વામીએ મોકલા, એટલે આવ્યા છો ને સમાધિમાં. અમોઘાનંદ સ્વામીને કહે છે કે હા, અમારે ફલાણાના ભાવબાને મળવું હતું. એટલે હસતા હસતા આંગળી ચીંધીને કીધું કે આ બેઠા. ભાઈબાએ જય સ્વામિનારાયણ કર્યા અને પછી કહે છે કે તમારે ઘરે આપતકાળ બહુ આવ્યો છે, તમારા ભાઈઓ અને કુટુંબ પરિવાર બહુ દુઃખી છે, અને ઘરનો, વાડીનો, મંદિરનો જે દસ્તાવેજ કરેલો એ કાગળિયા તમે ક્યાં મૂક્યા છે? ત્યારે ભાઈબા કહે છે કે અમારું રહેવાનું જે ઘર છે ને એની બાજુમાં ઢોર બાંધવાની કોર્ડ છે, અને કોર્ડમાં ખોરડા બંધ કોર્ડ, એની અંદર એક મોબ છે પાટડો, એ પાટડાનું આથમણું પડખું છે એમાં એક ડગળી મારેલી છે. સુતારને બોલાવી અને એ ડગળી બહાર કઢાવજો, અને એની અંદર તાંબાની એક ભૂંગળી નાખેલી છે કોતરીન, અને એ ભૂંગળીની અંદર દસ્તાવેજના લેખ ગોળ ગોળ વાળી અને અંદર ફિટ કર્યા છે. તો એ લેખ મારા ભાઈ દાઉજીને કહેજો કાઢી લે. અને બીજી વાત પણ સાંભળતા જાઓ કે ઢોર બાંધવાની જે કોર્ડ છે એનાથી થોડેક છેટે ખૂણામાં ત્રણ હાથ ઊંડું એક રૂપિયાનું દેગડું દાટેલું છે એ પણ કાઢી લેજો. અને એ રૂપિયા ક્યાં વાપરવા એ પછી તમે વડતાલ જઈને રઘુવીરજી મહારાજને પૂછી લેજો. આમ જ્યાં બોલ્યા ને ત્યાં ભગવાન રઘુનાથજી વૈકુંઠના સિંહાસન ઉપર બેઠા હતા, એ બોલ્યા કે રઘુવીરજીને અમે બે એક જ છીએ ને, હવે એને વડતાલ ક્યાં પૂછવા જાય, અમે જ કહી દઈએ. કે વડતાલને અંદર સાધુની ધર્મશાળાની માથે અર્ધું છાપરું છે અને અર્ધું છાપરું નથી, તો આ ધર્મશાળાને રિપેર કરવામાં તમે એ પૈસા વાપરજો. તરત જ વિજ્ઞાનદાસ સ્વામી સમાધિમાંથી બહાર આવ્યા અને જે બીના બનેલી એ બધી કઈ સંભળાવી, અને તરત જ દાજીભાઈ ઉઠીને ઘેર ગયા, રૂપિયાનું દેગડું કાઢ્યું, મિસ્ત્રીને બોલાવીને પાટડામાં જે ડગળી મારેલી એ ડગળી કાઢી, અને અંદરથી તાંબાની ભૂંગળી અને એની અંદર રોલ વાળીને મૂકેલો આ ખતપત્ર, કારણ કે લાકડામાં તો આગળ ઉપર જતા સડી જાય, આવી રીતે મૂકેલો અને એ ખત કાઢ્યો. ગોપાળાનંદ સ્વામીને આવીને ચરણમાં મૂક્યો કે સ્વામી આ બધું મળી ગયું. સ્વામી કે પહેલાં અધિકારીને બતાવી આવો, પછી અહીંયા આવજો. એટલે તરત જ જઈને સરકારી ઓફિસ જે હશે ત્યાં જઈને બતાવ્યું કે આ અમારા પાક્કા દસ્તાવેજ. પછી બધાએ વાત સત્ય માની. દાજીભાઈ આવીને સ્વામીને પગે લાગ્યા, સ્વામી અમારું આખું કુટુંબ રજળી પડે, જમીન વહી જાય, ઘર બાર બધું જાય, અમે પાટીદાર, અમે કોની દાડીઓ કરવા જઈએ. સ્વામી તમે તો ભગવાન જેવા સાધુ છો. સ્વામી કહે છે કે અમારામાં કાંઈ સમર્થિ નથી,
कहे गोपाल स्वामी ते प्रत्यय जे थयू ते श्रीजीनी सामर्थ्य। आ जे काय थयू छे ने ए तो प्रगट पुरुषोत्तम नारायणनी सामर्थ्य करीने थयू, बाकी बीजा कोईनु काम नथी। तमारे कंईक वस्तु आडे अवळी मुकाई गई होय तो तरत फोन करवो पड़े कि आ वस्तु तमे क्यां मूकी छे, आने कंई तार नहीं टपाल नहीं, आँखों बंद करीने ठेठ वैकुंठ धाम में जईने पूछी आव्या। અને ત્યાં પાછી મુક્તને ખબર પણ હતી એટલે એણે પાકું એડ્રેસ આપ્યું અને ગોતીએ લીધું ને ઉપાધિ ટળી ગઈ। હવે આવું થતું હોય તો આપણે બાપાને દાદાને બધાને પૂછાય જ કરીએ કે આ વર્ષે બહુ સારો વરસાદ થયો છે, ફલાણી વાડીમાં કપાસ કરશું કે પૂછીએ ને, કારણ કે એ લોકોએ જાજા ચોમાસા જોયા હોય બિચારા એમાં ને એમાં જ રે। પણ આવી છૂટ ભગવાન આવ્યા ત્યારે લાવ્યા હતા ને હવે લેતા ગયા। આ બધા મુક્તો જ્યાં સુધી હતા ત્યાં સુધી આવો ઐશ્વર્ય અને આવો પ્રતાપ આ પૃથ્વી ઉપર ભગવાને રાખ્યો। એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે અંતરજામી પણ રહો એમાં માટે નથી બંધાતા। કેમાં આ સંતો કે એમ બધું થાય એનું કારણ તો કે અંતરયામી પણ કરી અને ભગવાન એમાં અખંડ નિવાસ કરીને રહ્યા છે। કહેશે સંત તો બહુ સારા ખરા કલ્યાણના કરનારા, એટલો જ ગુણ કોઈ લેશે તો બ્રહ્મોલે વાસ લેશે। ખાલી એટલું જ કે આ સાધુ તો બહુ સારા છે, કલ્યાણ કરે એવા છે, આટલો ગુણ લે તોય મહારાજ કે એને મારે ધામ આપવું, એવા સંતની કરે પ્રશંસા। નિરખી અરખી અયામાં ઉલશ્યા આવા સાધુના વખાણ કરે તોય પણ મહારાજ કહે છે કે અમારે એનું કલ્યાણ કરવું, વળી વિનંતી વારંવાર કરે સ્તુતિ તે અપાર, તે તો પામશે પરમ ધામ, વળી થાશે પૂરણ કામ। કાંજે એ સંતમાં અમે છીએ ને સાચા સંતથી દૂર ન રહીએ એમાં અમારો કાયમ નિવાસ છે। એટલે એ જે બોલે તે થાય। રાજભાઈની માથે ખોટો આક્ષેપ નાખ્યો ત્યારે રાજભાઈ એવું બોલ્યા કે તારું ભરકડે ભૂંડું થાય, આ પહેલાના શબ્દો આવા કંઈક હશે। મંદિર બાબતની કંઈક માથાકૂટ ચાલતી હતી ને એમાં ખબર વગરની લાદા ઠક્કરના દીકરાએ કીધું કે આ બધું રાજબા કહેતા હતા, રાજબાને તો ખબર નહોતી। મહારાજ કે હે રાજભાઈ તમે આવું બોલતા, રાજબા કે કોને કીધું, તો કે લાદા ઠક્કરનો દીકરો કહેતો હતો। એટલે રાજભાઈ આવું બોલ્યા, બીજા દિવસે સવારે લાદા ઠક્કરના દીકરાને વહેલી સવારે 5 વાગે દૂધ લેવા જતા સર્પદંશ થયો। મહારાજ કે આને વતાવાય નહીં, આ તો સરસ્વતીજી છે, એ ક્યારેય એવું બોલે જ નહીં, પણ એની આયુષ્ય આવી રહી હતી અને એનું મોત હતું એમાં રાજભાઈને નિમિત્ત બનાવ્યા। પણ સરસ્વતી હતા, જેમ બોલે એમ થાય, ભગવાન એની જીભમાં રહીને બોલે, ભગવાન એની જીભમાં રહીને જમે, ભગવાન એની આંખમાં રહીને જોવે। અને એટલા માટે સંતોએ એવું ગાયું છે, જેના શીશમાં શીશ છે શામનો, જેના શીશમાં શીશ છે શામનો, જેના નેણમાં નાતના નેણ, સંત તે સ્વયં ના
માટે સંત એ કલ્યાણકારી યાથી બહુને લેવા છે ઉધારે મોટો માર્ગ મોક્ષ તણો અને આજ ચાલતો કર્યો ઘણો સ્વામી કહે છે કે સંત દ્વારા કરીને મોક્ષનો મોટો માર્ગ અમે ચાલતો કર્યો છે એના દ્વારા કેટલાય પામર જીવાત્માઓના ઉદ્ધાર થયા છે એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી સંતો સહિત લક્ષ્મીવાડીએ નાવા ગયેલા કુવાને કાંઠે ઉતારો કરી વસ્ત્રો મૂકી અને કુવાથી આથમણી બાજુ તરફ ગયા બધા સંતો વાતો કરતા કરતા મહારાજનો મહિમા ગાતા ગાતા જાય છે ગોપાળાનંદ સ્વામી ચાલ્યા જાય અને એ વખતે એક ખડનું થુંબડું થોડું આમ બહાર નીકળી ગયેલું ગોપાળાનંદ સ્વામીનો એની ઉપર પગ આવ્યો અને પગ આવતા થુંબડું જરાક દબાણું એટલે બહાર નીકળી ગયું અને એના મૂળમાંથી હજારો કીડીઓ નીકળી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પે થાય પણ એના સાધુના સંકલ્પે કલ્યાણ થાય ગોપાળાનંદ સ્વામીને સંકલ્પ થયો કહો આપણને તો આ મનુષ્ય જન્મ મળ્યો આવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ ઓળખાણા આ બચારી કીડીઓને હવે કેદી માણસનું શરીર મળે અને કેદી એનું કલ્યાણ થાય અને લાખોની સંખ્યામાં કીડીઓ છે એમ સંકલ્પ કરી આંખો બંધ કરી છે કરીને કહે છે કે મહારાજ આ બિચારી કીડીઓનું કલ્યાણ કરો તમારી પવિત્ર ચરણ રજમાં આ બધી નીકળી છે એનું કંઈક રૂડું કરો અને આમ જે સંકલ્પ કરી અને જ્યાં આંખો ખોલી ત્યાં તો આકાશમાંથી હજારો વિમાન આવ્યા ને તમામ કીડીઓ એ વિમાનમાં બેસી બેસીને વિમાન માંડ્યા આકાશ માર્ગે ઘરેરાટી કરતા ઉડવા બધા સંતો એકદમ ભેગા થઈ ગયા સ્વામી શું થયું સ્વામી કે કીડીઓ ધામમાં જાય છે માણસો પડે રહ્યા અને કીડીઓ ઉપડી આ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે બધી કીડીઓ એક પછી એક સ્વામી નજર કરે જેનો જીવ નીકળી જાય એ ત્યાં ખોખું થઈને પડ્યું રહે એના શરીર તો કેવડા હોય અને એ જીવ વિમાનમાં બેસે વળી એક એક કીડીને માટે એક એક વિમાન આવ્યું કાંઈ પણ સાધન કર્યા વિના આપણે તો તે દી આ કીડી નહીં હોઈએ નહીતર કદાચ ધક્કા ભેગો ધક્કો ને જતા રહેત અને આ કીડીઓ બધી ભગવાનના ધામમાં ગઈ સંતોને બહુ આશ્ચર્ય થયું ગોપાળાનંદ સ્વામી કહે છે કે સંતો નવાય જેવું કાંઈ છે નહીં પ્રગટ પુરુષોત્તમ નારાયણ પહેલા વહેલા પૃથ્વી ઉપર આવ્યા અને એણે કોઈ વસ્તુ જોઈ નથી અષાઢી મેઘની જેમ વર્ષા છે એટલે જેટલા આવે એ બધાએ ભગવાનના ધામમાં જાય ત્યારે બધાએ સંતોને બહુ આશ્ચર્ય લાગ્યું ભગવાનનો વિશેષ મહિમા સમજાણો સ્વામી કહે છે કે આવી રીતે ભગવાનના ધામમાં જવા માટે મોટો મોક્ષનો માર્ગ ભગવાન શ્રી હરિએ ખુલ્લો મૂક્યો સ્વામીના જ શબ્દમાં એની મોજમાં સ્વામી ગાય છે હેમ માંડો છે મોટો યકાડો રે બ્રહ્મા મોલે જા
जो साक्षात रे तो એવો મોટો અખાડો માંડ્યો સ્વામી કે એવો અભાગ્ય કોણ કહેવાય કે જે આ ભીડામાં રહી જાય. આવા પુરુષોત્તમ નારાયણે આવો પ્રતાપ પ્રવર્તાયો અને એ વખતે જેને મનુષ્ય જન્મ મળ્યો અને એ મોક્ષ વિનાનો રહી ગયો તો એના જેવો બીજો કોઈ દુર્ભાગ્ય જીવ નથી. આ તો 20 વસાની વાત છે, 16 વલ્લા સોના જેવી વાત છે, બધા સમજી લેજો. અને મહારાજે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે સાગમટે નોતરું છે આજ ભગવાનના ધામમાં આવવા માટે. મહારાજે કુટુંબ સહિત સાગમટે નોતરું આપ્યું છે. જેને ધામમાં જવું હોય એ મંડી પડો. કોઈ પણ પ્રકારનો ભેદભાવ ભગવાન શ્રી હરિએ રાખ્યો નથી. પાપી હોય, પુણ્યશાળી હોય, પશુ હોય, પંખી હોય, સાગમટે એટલે બધા આવી જાય. એમાં વૃદ્ધ હોય તો એનું ટિફિન આવે, છોકરા હોય તો આંગળીએ જાય, એટલે બધા આવી જાય ને. ઘરે રસોઈ કરવાની જ નહીં, સાગમટે જવાનું. તો આ જમવાનું સાગમટે નથી, પણ જાનમાં જવાનું સાગમટે નોતરું છે. જેને જવું હોય એને છૂટ, કોઈની કરણી જોઈ નથી. જેટલા ભીડમાં આવ્યા હાથ જાલી જાલીને મહારાજે બધાને ખેંચી લીધા. ભગવાન શ્રી હરિગઢપુરમાં ઉન્મત ગંગાજીના કિનારે ખીજડી આરે સ્નાન કરવા ગયેલા. સ્નાન કરીને કોરા વસ્ત્ર મહારાજે ધારણ કર્યા અને પછી ત્યાંથી ચાલતા બધા દરબારગઢમાં આવે. એમાં વચ્ચે ઝરમર વરસાદ મીંડો વરસવા. મહારાજે કસબી વસ્ત્રો પહેરેલા. મહારાજ કે સંતો વસ્ત્રો ભીંજાઈ જશે. એટલે એક સંતે પોતાનો ખેસ હતો એ ખેસ લઈ કાઢ્યો, ઓઢેલો હતો એ, અને બીજા બે ત્રણ હરિભક્તોની પાસે લાકડીઓ હતી એટલે એ લાકડીઓ લઈને ખેસના ચારે છેડે બાંધી. ત્રણ છેડા બંધાણા અને ચોથે ઠેકાણે બાંધવાનું કાંઈ મળ્યું નહીં. કાંઈક બાંધવા માટે કટકો તો જોઈને કાંઈ મળ્યું નહીં. તો આજુબાજુમાં બધાએ તપાસ કરે છે. એમાં રાજકોટનો કોઈ ગ્રાસિયો કાંઈ કામ પ્રસંગે ત્યાં આવેલો. એને એમ થયું કે આ લોકો કાંઈક બાંધવાનું ગોતે છે ને. ગ્રાસિયો બહુ સુરવીર પોતાના કેડિયાની કસ તોડી નાખી અને કહ્યું છે કે લ્યો આ લાકડાની ઠેબું બાંધી દો, સ્વામિનારાયણ પલળી જશે. ભગવાન શ્રી હરિને ખાલી કેડિયાની કસ તોડીને આપી. સંતોએ કસને બાંધી ચાર ઠેબે, ચાર બાજુ લાકડી જાલીને વચ્ચે ભગવાન શ્રી હરિ ચાલે આવે. મહારાજ કહે છે કે સંતો દ્રૌપદી જેટલું પૂન તો થઈ ગયું. આને દ્રૌપદીજીએ ચીર ફાડીને આપ્યું હતું, એનું ફળ ભગવાને એને આ લોકમાં આપ્યું. પણ અમે તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ છીએ, માટે ગ્રાસિયો જ્યારે શરીર છોડે ત્યારે અમારે એને તેડવા જવું. પછી એ ગ્રાસિયો તો રાજકોટ ગયો, ત્યાં એનો અંતિમ સમય આવ્યો. એટલે વિમાન લઈને મહારાજ તેડવા આવ્યા ત્યારે પેલો કહે છે કે તમે વળી કોણ છો? મહારાજ કે અમે સ્વામિનારાયણ છીએ. તો કેમ તમે આવ્યા? તો કે તને લેવા, કે મેં કાંઈ તમારું ભજન કર્યું નથી, કંઠી પહેરી નથી. મહારાજે ઓલી કસનો કટકો બતાવ્યો કે આ કોની કસ છે? પેલો કે આ તો મારા કેડિયાની જ. મહારાજ કે ગઢડા કામકાજે આવેલો અને ત્યાં આપેલી ને, અમારી ઉપર વરસાદ પડતો ત્યારે લાકડીનું ઠેબું બાંધવા. તો અમે ક્યારેય કોઈનો ભાર રાખીએ નહીં, થોડુંક આપે એને અમે અનંત ગણું કરીને આપીએ. દ્રૌપદીએ ખાલી એક ચીથરી ફાડીને બાંધી તો ભગવાને 999 ચીર પૂર્યા. તો અમે તો પરાત્પર પુરુષોત્તમ છીએ, માટે ચાલ અમારા ધામમાં. એટલે એને પરાયણે મહારાજ ધામમાં લઈ ગયા, બીજા કોઈ લોકમાં નહીં, સીધે સીધો ઉપાડ્યો. તો આને સાગમટે નોતરું ન કહેવાય?
એટલે જ સ્વામીએ લખ્યું હોય સાકટમ નોતરું છે આજ. જીવાત્માઓ માયાની અંદર એવા ખૂંટી ગયેલા છે, સાધુ સંતો ક્યારે નહીં કહે છે ચાલો બધા ઘી પીવા, પણ આને એમ થાય છાશ જેવું નહીં, કારણ કે હેવાયા છાશના, એટલે એને ઘી કેવી રીતે પચે. એક વખત મહારાજ કાઠીસ્વારોની સાથે મેમદાવાદવાળા દુર્લભરામ વડતાલ જતા હતા અને રસ્તામાં કોઈ ગામની ભાગોળે બપોરા કરવા માટે ઉતર્યા. ચાલવાનો સમય થયો એટલે મહારાજ કે દુર્લભરામ તમે જરાક આગળ જઈને ક્યારને કહો છો તમારી ઘોડી તમે પાઈ દો. એટલે ઘોડીને પાવા માટે આગળ કરી, પણ ઘોડીને ગમે એટલી ચાબુક મારે તો ચાલે જ નહીં. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે દુર્લભરામ બળવાન હશે તો ઘોડીને લઈ જશે, અને ઘોડી બળવાન હશે તો દુર્લભરામનું કાંઈ ચાલશે નહીં. જીવને માયામાં એ જ છે, એટલે માયાની આગળ જીવનું બિચારાનું કાંઈ ઉપજતું નથી. પણ જો એના જીવનમાં સત્સંગ પ્રદાન થાય અને જો જીવાત્મા સત્સંગે કરીને બળ્યો થાય તો માયામાંથી તરત નીકળી જાય. પણ માયાનું બળ ઓછું થતું જ નથી ને. સુરા ખાચર કહે છે મહારાજ ભલા થઈને ઠેઠ લઈ જાયજો, કંઈ વચ્ચે મૂકતા નહીં અમને. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે દરબાર અમારે તો ઠેઠ લઈ જવા જ છે, પણ જીવ એના સ્વભાવે તણાઈ જાય છે, એમાં અમે શું કરીએ. મહારાજ કે એક વાદી હતો, એની સાથે એક માકડું, એક બકરું અને એક સાપનો કંડિયો હતો. દુર્લભરામ ઘોડી પાવા ગયા અને મહારાજ ઝાડ નીચે બેઠા બેઠા સુરા ખાચરની આગળ વાત કરે છે. હવે તરત આપેલો જે મદારી, એ જે માકડું હતું એને ખભે બેસાડ્યું, બકરું હતું એને કાખમાં બેસાડ્યું અને સાપનો કંડિયો માથે મૂકીને નદી આવી સામે ગામ એનું ઘર, એટલે નદી ઉતરવા કેડ સુધીના પાણીમાં જ્યાં પડ્યો અને એ જ વખતે આકાશમાંથી વરસાદના ફોરા પડ્યા. માકડાની ઉપર વરસાદ પડ્યો એટલે માકડું આળવિતરું, એણે સર્પના કંડિયાનું ઢાંકણું લઈને માથે ઓઢી લીધું. એટલે વરસાદ સીધો સર્પ ઉપર પડ્યો અને પાણીના છાંટા પડતા સર્પ ઉછળીને પાણીમાં પડ્યો. એટલે પેલો વાંકો વળીને જ્યાં સર્પને પકડવા જાય ત્યાં કેડેથી બકરું પડી ગયું. બકરું માંડું તણાવવા એને લેવા હાથ લંબાયો ત્યાં કૂદીને માકડું પાણીમાં પડ્યું. મહારાજ કે દરબારી વાદી માંડ માંડ સામે કાંઠે ગયો. એમ અમારે તો તમને ધામમાં લઈ જવા જ છે, પણ આ માકડા જેવા સ્વભાવ ગમે ત્યાં હાથ નાખીને ગમે ત્યાં અટવાય અમારે કેમ લઈ જવા, વાદી બિચારો શું કરે. આવી રીતે ભગવાન શ્રી હરિએ વાત કરી. સ્વામી કહે છે કે એ સંત મળે જે જનને કરે પળ માહી પાવન તનને, એવા સંત છે સગા સૌના સુખદાયક જન બહુના. ભગવાન શ્રી હરિ કહે છે કે બધાને જ્ઞાન દાન આપે છે, અનેક જીવાત્માઓનું કલ્યાણ થાય એના માટે ગામડે ગામડે ફરીને એ ઉપદેશ આપે છે, એટલે એનો મહિમા સ્વામીએ વિશેષ લખ્યો. ભગવાન શ્રી હરિએ બધાને જ્યારે તેડાવ્યા ત્યારે નાની એવી સેવા કરી હોય, બહુ દૂરનો ઇતિહાસ નહીં, આપણી બાજુમાં જ બરવાળા ગામ ખબર છે ને, કુંડળની પહેલી બાજુ ત્યાં એકદમ નાનું એવું હરિમંદિર હતું. દિવાળી વગેરે આવે ત્યારે મંદિરને જરાક સાફસૂફ થાય, પહેલાં તો એટલો બધો સત્સંગ ન હોય, અત્યારના જેટલો મહિમા ન હોય, એટલે કેટલાને બોલાવો ત્યારે સાફસૂફ થાય. હરિભક્તોએ વિચાર કર્યો કે મંદિર સાફ કરવું કોઈ આવે એવું તો છે નહીં, એક દાડીયું કરી લઈએ. તો ગામની અંદર એક બાઈ, એ કાયમ બધાના ઘરકામ કરવા માટે જાય, અને હરિભક્તે કહ્યું કે અમારું મંદિર લીપવું છે તો તું મંદિર લીપવા આવીશ. ત્યારે પેલી બાઈ કહે છે કા મને આઠાના દાડી દેજો. એટલે પેલી બાઈએ આવી અને મંદિર લીપ્યું. આઠાના દાડી તો લેવાની જ છે, પણ એને મનમાં એમ થયું કે હો કેટલાય ગ્રસ્તના કામ કરી કરીને મેં મારા હાથ ઘસી નાખ્યા, અને આજ તો આ ભગવાનનું મંદિર લીપવાનો મને મોકો મળ્યો. એટલે એટલા ભાવથી વોંકળી પાડીને સરસ મજાની ગાર મંદિરની અંદર કરી દીધી, પછી દાડી આપી, દાડી પોતે લઈ લીધી. અને આ બાઈ જ્યારે બીમાર પડી ત્યારે મહારાજે એને દર્શન દીધા. મહારાજ કે સાજા થવું છે કે ધામમાં જવું છે. પહેલી બાઈ કે પણ તમે છો કોણ. મહારાજ કે અમે સ્વામિનારાયણ. તો તમે કેમ આવ્યા, હું કાંઈ સત્સંગી નથી, ભજન કર્યું નથી. ત્યારે મહારાજ કે અમારા મંદિરમાં કેવી ભાવથી વોંકળી પાડીને તમે ગાર કરી દીધી હતી, એટલે હું લેવા આવ્યો છું.
भाई कह गार तो हूँ आखा गाम करती अने दाढ़ी मजूरी हूँ लई लेती। भगवान श्री हरि के भले मजूरी लीधी पण तने एम तो थयुं ने के आ भगवान नु मंदिर छे अने त्यां गार करूँ तो मारा जीवनु रूड़ू थाय। आवो विचारीन गार करी माटे चाल धाममां भाई कहे छे जो मैं कई भजन कर्यु नथी अने मैं कोई एवा दान पुण्य कर्या नथी, तमने योग्य लागे ने लई जवानी इच्छा होय तो आवुं नहींतर नथी आवुं। महाराज के अमर परणे लई जावीश। चाल पहेली भाई तुरत तैयार थईने शरीरमांथी आत्माने काढीने महाराज एने सीधो धाममां लई गया। दाढ़ी लईने कर्युं तोय आवुं थयुं तो पछी हेते करी अने कर्युं होय तो एमां भगवान धाममां लई जाय एमां शुं कहेवुं। एटले स्वामी के साकटम नोत्रुं छे हा जा सागमटे नोत्रुं। एकवार महाराज गढपुरमां मनुष्य लीला करता, गढपुरमां महाराज बीमार पड़ेला, ઘણી જગ્યાએ બીમાર પડેલા, ભક્ત ચિંતામણીમાં આપણે પ્રશ્ન હતો તો મહારાજ બીમાર પડેલા એટલે દરબારગઢમાં ઢોલિયો નાખીને મહારાજ ત્યાં સૂતેલા એટલે જીવા ખચરને ખબર પડી એટલે જીવા બાપુ મહારાજની ખબર જોવા આવ્યા। એટલો બધો મહારાજને તાવ આવેલો કે તાવ મગજમાં ચડી ગયો, ભલભલાના મગજ સરખા કરનારા એને તાવ મગજમાં ચડી ગયો। હવે મગજમાં તાવ ચડ્યો ને એટલે મહારાજ ગમે તે બોલ્યા કરે, એમાં જીવા બાપુ ખબર પૂછવા આવ્યા અને આવીને જ્યાં મહારાજને જય સ્વામિનારાયણ કહ્યા ત્યાં મહારાજ એકદમ પથારીમાં બેઠા થયા। ભગુજી બેઠેલા બાજુમાં એની તલવાર પડેલી, મહારાજ એકદમ ભગુજીની તલવાર લઈને મ્યાનમાંથી બહાર કાઢી અને બહાર કાઢીને કહે છે જીવા બાપુ આ જે તલવાર છે ને એના દ્વારા અમે મોટો જબર કોઠો કાપી નાખ્યો અને એની અંદર 1,00,000 સૈનિકો હતા એ બધાને વધારી નાખ્યા। જીવા ખાચર કે છે કે આ શું બોલે છે? ત્યારે ભગુજી કે એમને મગજમાં તાવ ચડી ગયો ને એટલે ગમે એમ બોલ્યા કરે, તમે કઈ સાંભળશો નહીં। આવી રીતે મહારાજ બોલવા માંડ્યા, જીવા ખાચર તો ખબર પૂછીને ગયા। પછી મહારાજ ભગુજીને કે છે 5.5 રૂપિયા લાવો। આ ભગુજી કહે છે કે પ્રભુ 5.5 રૂપિયા શું કરવા? તો કે અમારા તલવારને ધાર બહુ સારી નથી, તલવાર સજાવવી છે। ભગુજી વિચાર કરે કહો 8 આનાની તલવાર અને એમાં 5.5 રૂપિયા હજાવવાના અને આ તો ગમે એને દઈ દે કાંઈ નક્કી નહીં। એટલે કહે છે કે મહારાજ તમારી તલવાર મને આપો, હું સારો જે ધાર કાઢતા હોય ને એને દઈ આવું ને પછી હું એને કિંમત ચૂકવતો આવીશ। પછી બહાર લઈ જઈ અને તલવારને જેવી તેવી પથ્થરની સાથે ઘસી પછી લાવ્યા, જુઓ મહારાજ સરસ મજાની ધાર કઢાવીને 5.5 રૂપિયા લીધા। 5.5 દઈને આવ્યા મહારાજા માંગળે અડાડીને કે બહુ સરસ ધાર કઢાવી। પછી ભગુજીને કહે છે કે ભગુજી અમને ભૂખ લાગી છે તો હવે કંઈક જમવાનું લાવો, તાવ થોડોક ઓછો થયો। ત્યારે ભગુજી કે શું લાવું? મહારાજ કહે છે કે રાજગરા ચીબડા લાવો। રાજગરા ચીબડા તો ખબર નથી, કંઈક બહુ બીવાળા હોય એ જશે કદાચ કે નહીં। ભગવાન શ્રી હરિએ આવું કહ્યું એટલે ભગુજી વિચાર કરે કહો રાજગડા ચીબડા અત્યારે ક્યાંથી લાવવા? મહારાજ કે ગઢડાની સીમ ક્યાં થોડી છે, ગમે ત્યાં જઈને લઈ આવો, અમે બેઠા છીએ, અમારે કાંઈ ઉતાવળ નથી। એટલે ભગુજી તપાસ કરવા માટે નીકળ્યા, ક્યાંકથી મળી જાય તો કામ થઈ જાય। એક સીમમાં જ્યાં પહોંચ્યા ને ત્યાં કોળીનો છોકરો ને એના હાથમાં 2 રાજગડા ચીબડા। ભગુજી કહે છે કે ચીબડા આપીશ? પેલો કે તમારે કોના માટે જોઈએ? તો કે મારે મારા ભગવાન માટે જોઈએ છે। છોકરો કે તો હું દેવા આવીશ, તમે જસ લઈ જાઓ ચીબડા હું આપું ને, માટે હું આવું તમારી સાથે, મને લઈ જાઓ તો ચીબડા આપું। લાલ કલરના સરસ પાકેલા રાજગરા ચીબડા અને 2 હાથમાં 2 નાના નાના ચીબડા લઈ અને એ છોકરો આવ્યો। ભગવાન શ્રી હરિને ચીબડા આપ્યા, ઉપરથી છાલ કાઢીને મહારાજને સુધારી દીધા અને ભગવાન શ્રી હરિ ચીબડા જમ્યા। મહારાજ કે આ ચીબડા લાવ્યું કોણ? ભગુજી કહે છે કે હું તપાસ કરતો તો આ છોકરાની વાડી હતા એના હાથમાં એ તમને દેવા માટે આવ્યો છે। મહારાજ બહુ રાજી થયા। મહારાજ કે દાદા ખાચરના કારભારી લાદા ઠક્કરને બોલાવો ને લાદા ઠક્કર આવ્યા। મહારાજ કે આ છોકરાએ અમને 2 ચીબડા આપ્યા અને 50 રૂપિયા આપો જાઓ, એ વખતે 50 રૂપિયા। લાદા ઠક્કર કે મહારાજ એકાનાનો માલ છે ને એમાં એટલા બધા પૈસા અપાય? મહારાજ કે તો 100 રૂપિયા આપો।
લાદવ ઠક્કર કે મહારાજ એટલા બધા અપાય નહીં, મહારાજ કે તો 200 આપો. ભગુજી કે છે મહારાજ તમે શું બોલો છો, મહારાજ કે તો 300 આપો જાઓ. પછી ભગુજી ને ખ્યાલ આવ્યો 500 સુધી વધતા ગયા, કાને બે ચીબડા ને બદલે 500 રૂપિયા આપી દો. ભગુજી લાદા ઠક્કર ને કે હવે તમે કઈ પૂછતા નહીં, કારણ કે અમને તાવ ચડ્યો એટલે આ તો ગમે એમ બોલશે. મહારાજ કે અમને તાવ ચડ્યો એમ મને તમે અમને નથી ખબર પડતી, અમારી માણકી ગોળીનો પહેરવાનો સોનાનો બધો સામાન લઈ આવો જાઓ, તમારે નહીં વેચતો હોય તો મેં દેશું. એને પહેરવાના જે કાંઈ કડક જે કાંઈ હશે બધું લઈ આવો, બધું અમારા છોકરાને આપી દેવું છે. હવે આ રીતે બોલા ચાલી થાય, મોટાભાઈ એકદમ ઓરડામાંથી બહાર આવીને મોટાભાઈ કહે છે કરે ભગુજી શું કામ એમ કરો છો, તમારે મહારાજથી અધિક શું છે, માટે જેટલું કહેતા હોય એટલું તમ તમારે દયા દ્યો, એનાથી અધિક આપણે કાંઈ છે જ નહીં, અને જે આ દરબારગઢમાં સંપત્તિ છે એ તો બધી એને પગલે છે, એને તમે માંદા માનીને 500 નહીં 200 નહીં સોનાના ઘરેણા કહેતો એ પણ દઈ દો. હવે આવી રીતે કહ્યું એટલે લાદા ઠક્કરે તરત હા પાડી, પેલા છોકરાને કહે છે કે મારી દુકાને હાલતને બધી વસ્તુ આપું. ભગવાન શ્રી હરિ કે ભૂલ કરતા નહીં, પાછા કીધું એમ દેજો. લાદા ઠક્કર કે ભલે, પોતાને દુકાને લઈ ગયા અને એક કળશી જુવાર આપી બે ચીબડાને બદલે. પછી ભગવાન શ્રી હરિની પાસે બીતા બીતા આવ્યા કે મહારાજ વટશે. મહારાજ કે પેલા છોકરાને શું આપ્યું? લાદો ઠક્કર કે મહારાજ તમે જે કીધું એ જ આપ્યું. મહારાજ કે વાણી આગત કરી કે નહીં? એને જારમાં છેતરીને મોકલી દીધો, પણ તમે અમને શું માનો છો, જાઓ એ ચીબડાને બદલે છોકરાને હું તેડવા આવી સંત કાળે, હું તેડવા આવી સંત કાળે. તમે શું દેતા હતા? અમે દઈએ એવું કોઈ દે નહીં. અને પછી એ છોકરાને મહારાજ તેડવા આવ્યા, પેલો છોકરો ના પાડે, અને એ વખતે હાથમાં બે ચીબડા બતાવ્યા કે આ ચીબડા તું દાદા બાપુના દરબારમાં અમને જમાડવા માટે આવ્યો હતો. ત્યારે એને યાદ આવ્યું કે આ તમે સ્વામિનારાયણ છો ને, મહારાજ કે તને તેડવા આવ્યા છીએ. અને બે ચીબડાને બદલે મહારાજ એને કળશી જુવાર અને ઉપરથી પાછા ધામમાં લઈ ગયા, અને એટલા માટે સ્વામી કે સાગટમ નોતરું છે, આજ આજ બધાયને સાગમટે નોતરું છે. વળી કહું કોઈ સંતને સેવસે શ્રદ્ધાવાન, તેના અંતરથી ઉચળે વળી જાણે જાશે અજ્ઞાન. જીવને અજ્ઞાન રૂપે અંધારા એ સાધુ સંતો પાસે બેસી કથા વાર્તાનું શ્રવણ કરે ત્યારે એનું અજ્ઞાન ટળે અને એના હૃદયમાં જ્ઞાન દીપનું પ્રાગટ્ય થાય. એણે કરીને તન મનના તાપ ટળે, ગમે એવું દુઃખ હોય પણ કથા વાર્તા સાંભળે સંતોનો સમાગમ કરે નિશ્ચય એનું દુઃખ હળવું થાય, એના હૃદયમાં અવશ્ય ટાઢું થાય. જેના હૃદયમાં ટાઢું હોય એની પાસે જઈને બેસો તો ટાઢું થાય, જેના હૃદયમાં ઉકળાટ હોય એની પાસે જઈને બેસો તો દુઃખ વધે. તે સંત શ્રી હરિ તણાન પ્રભુ પ્રગટના મળેલ. કયા સાધુ? તો કે પ્રગટ ભગવાનને મળેલા, ભગવાન શ્રી હરિના અતિશય વાલા, એના નિયમ ધર્મ એને શિર સાટે પાળનારા, જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, જીવના કલ્યાણ માટે જ આ ભૂમિકા ઉપર ભમે છે, જીવાત્માઓને જ્ઞાન દાન આપે છે એ તમામના હિતકારી છે, પરોપકારી છે, શત્રુ અને મિત્ર જેને સમાન છે, સુખ અને દુઃખે કરીને જે ક્યારેય પણ ડગતા નથી, જેને હર્ષ શોક નથી, હાની વૃદ્ધિ નથી, હાર અને જીતમાં એક સરખી જેની બુદ્ધિ રહે છે, જેને અભિમાન નથી, જેમાં જગતનો કોઈ પણ દોષ નથી, એવા જે મારા સંત એમાં રાત્રિ દિવસ હું વાસ કરીને રહું છું અને જીવના કલ્યાણ કરું છું, એ જેને મળે એ જીવને તરત જ પાવન કરે છે. ગુણાતીતાનંદ સ્વામીની આગળ એક ભગત આવ્યા, એટલે સ્વામીને આવીને જય સ્વામિનારાયણ કરીને જ્યાં પગે અડ્યા હતા સ્વામી એનું કાંડું જાલ્યું, કાંડું જાલીને જોરદાર આંચકો મારીને કહે છે કે એકલા જગતના જ ઘાટ કર્યા કરે ભગવાનના કરીને, ત્યાં એને દુનિયાના તમામ ઘાટ ટળી ગયા. અને ભગવાનના જ ઘાટ થાય, સતત એને ભગવાન જ સાંભળ્યા કરે આવી સ્થિતિ થઈ ગઈ, પણ આને બહુ ગમી નહીં. સ્વામીને કહે છે સ્વામી તો પછી હવે અમારો વ્યવહાર ને એ બધું કેમ હાલશે?
કઈ યાદ જ આવતું નથી, ઘર બહાર કુટુંબ ઘરે જવાનું મન થતું નથી, મારે બધું હશે તો ખરું જ ને સ્વામી? કે છે જ ને, હશે શું? તો કે મને એમ થાય છે કે અહીંયા ને અહીંયા જ રહીને ભજન કરું. સ્વામી કે રે ને અહીં રાધારમણ દેવને ક્યાં રોટલાની તાણ છે? તો કે એમ નહીં, મારે ઘરે ન જવું હોય. સ્વામી કે કઠણાઈ તારે, બીજું શું? તો કે છે સ્વામી ક્યારેક ક્યારેક આ બધું દેખાય ભગવાનને મૂર્તિ ને બધું, ક્યારેક ક્યારેક જગત દેખાય એવું કરો. સ્વામી ફરીને કાંડું જેલું. સ્વામી કે હતો એવો ને એવો થા, બીજું શું? તારે માયાની સાથે લમણા લેવા જ છે તો લઈ જ લે, ભગવાન મળે એમાં તને સુખ શાંતિ નહીં આવે. એટલે પાછું હતું એમને એમ થઈ ગયું. આ સંતોમાં કેવી સામર્થ્ય હશે તમે વિચારો, કાંડું જાલે અને ગાઢ સંકલ્પ બંધ થઈ જાય. રામાનંદ સ્વામીને આવીને મયારામ ભટ્ટે કહ્યું રાખડી બાંધીને કે મને બહુ ગાઢ સંકલ્પ થાય. સ્વામી કે હવેથી થાંભલાને થાય તને થાય. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી સ્વામી કે મને કોઈ દિવસ સ્વપ્નમાંય પણ સ્ત્રી દેખાણી નથી. નહીંતર એ તો ગૃહસ્થ હતા મયારામ ભટ્ટ, છતાંય ભટ્ટજીને આવું થયું. તો આ એની સામર્થ્યની વાત કરી છે. જેવી એ સંત કરે સહાય એવી બીજા કોઈથી કેમ થાય? બીજા કોઈ એટલે કોણ? માત તાતને સગા સંબંધી કરે હિત એ બહુ વિધિ, એનું હિત રહે આનું યા નાવે કલ્યાણના કામમાં. કલ્યાણના કામમાં કાંઈ ના આવે, બધા હિત કરે પણ અહીંયા ને અહીંયા જ એનું હિત રહે. શરીર થોડુંક પાછું પડે એટલે મા બાપને ચિંતા થાય કે ભાઈ બરોબર ધ્યાન રાખજે, તારી તબિયત નથી સારી, જમજે. અને થોડુંક ભજન ભક્તિ ઓછું થાય ત્યારે સાધુ તરત કે કેમ હમણાં ભજન ભક્તિ ઓછા થાય, આત્મા થોડોક દુબળો પડતો જાય. કારણ કે સગા સંબંધીને દેહની ચિંતા અને સાધુને આત્માની ચિંતા, એટલે એ ભજન ઓછું થાય ત્યારે ટોકે. તો બધાનો હિત અહીંયાનું અહીંયા રહેશે. સાધુ સંતો જે હિત કરે એ તો કાયમને માટે સાથે આવે. સાચા સંત એમાં અમે રહીએ, મળી જીવને અભયદાન દઈએ. ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં કૃષ્ણરામ શાસ્ત્રીને બચાવવા માટે ચંદ્ર ગ્રહણ અટકાવ્યું. લ્યો, શાસ્ત્રીને જોવામાં કંઈક ફેર પડી ગયો. ચંદ્રગ્રહણ પૂનમનું હતું અને શાસ્ત્રી કહે છે ચંદ્રગ્રહણ નથી. બધા વિદ્વાનો કે હોય ને અમારી ટિપ્પણીમાં તો આવે છે, અને આ બધા પાછા એવા હતા કે એકવાર બોલ્યું ક્યારેય ભરે નહીં, પાછા હાથ જોડીને એમ ન કે ભૂલ થઈ ગઈ છે એમ. કૃષ્ણરામ શાસ્ત્રી કે હું સ્વામિનારાયણનો. એક તો બધા એની સાથે ક્રોસ કાપતા ને એનું જેમ તેમ બોલતા, અને એમાં જો સ્વામીનું નીચું પડે તો સ્વામિનારાયણનું પડે. એટલે કૃષ્ણરામ શાસ્ત્રી કે ગ્રહણ છે ને બીજા કે નથી. ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા, અંદરો અંદર શરત નાખ્યા કે જો ચંદ્રગ્રહણ હોય તો બ્રાહ્મણો કહે છે તલવારથી તારું માથું વધારી નાખશું, અને જો ન હોય તો તારે અમારા કાપી નાખવા. અને ખરેખર હતું, પણ આને જરાક જોવામાં ફેર થયેલો. ક્યારેક એવું થાય આપણું ધ્યાન ન હોય ને બે ત્રણ પાના ફરી જાય, બીજું બોલવા માંડે, મહારાજને થયું તો એવું થઈ જાય, પછી ખ્યાલ આવે કે આ એમ કેમ થઈ ગયું. તમારે નથી અત્યારે ઘરે નાનો સમાજ હોય રસોડામાં ચોપડી લઈને બેસતો, એક ચમચી મરચું નાખો, એક ચમચી મીઠું નાખો, પાનું ફરી જાય, દૂધપાકમાં મીઠાનું આવી જાય. કારણ કે આ પાનામાંથી લખેલામાં તો ઊંધું જ થાય ને, મગજમાં ફિટ કરેલું હોય તો એમાં ક્યારેય પણ ભૂલ ન પડે. તમારે કોઈ દી લાપસી મીઠું ન ખાઈ ગયું? ક્યારેય નહીં, કોઈ દી ભૂલ ન થાય, કોઈ દી બગડે નહીં. કારણ કે આ તો બધું મગજમાં ફિટ થઈ ગયેલું, ક્યારે નાખવું, કેટલું પાણી, કેટલો લોટ, બધી ખબર હોય. એટલે કૃષ્ણરામ શાસ્ત્રીને બોલાઈ ગયું, પણ ગોપાળાનંદ સ્વામીની પાસે જઈને સ્વામીને પગે લાગીને કે સ્વામી છેલ્લા જય સ્વામિનારાયણ. સ્વામી કે કેમ એમ? તો કે ઘરે આવીને ટીપણું જોયું તો ગ્રહણ છે, મારે એવું કહેવાઈ ગયું છે કે નથી. સ્વામી કે એમાં શું થઈ ગયું? ત્યારે કૃષ્ણરામ શાસ્ત્રી કે છે કે સ્વામી જેવી તેવી વાત નથી, મેં શરત નાખ્યા છે એકબીજાના માથા ડૂલ થશે. સ્વામી હરિભક્તોની સામે જોઈને કહે છે કે હરિભક્તો આપણે કેમ કરશું? આ કૃષ્ણરામ શાસ્ત્રીને બચાવશું? ત્યારે બધા કહે છે શાસ્ત્રી બહુ વિદ્વાન છે, સ્વામી એને બચાવો તો સારું. સ્વામી કાંઈ વાંધો નહીં, પૂનમનું ગ્રહણ નહીં થાય, બીજું શું? હવે ગ્રહણ ન થાય એવું બને. હરિભક્તો કહે છે સ્વામી ચંદ્રને ડાઘ લાગે, કોઈની તાકાત નથી, ગ્રહણ ન થાય. સ્વામી કે ગ્રહણ થશે,
પણ વડોદરાની આજુબાજુમાં 15-15 ગાંવ સુધી કોઈ નહીં દેખાય. હવે એની દ્રષ્ટિ કેવી રીતે ફેરવી હશે? નહીતર ખગ્રાસ ચંદ્રગ્રહણ હતું, આખો ચંદ્ર કાળો થઈ જાય. ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે કરીને બધા આમ તૈયાર થઈને તલવારો લઈને આવેલા. કૃષ્ણરામ શાસ્ત્રીને તો વિશ્વાસ હતો. સમય થઈ ગયો, બધા આમ નજર કરે કરીને કાચ મૂકી મૂકીને જોવે, પણ એવો ને એવો સવાર સુધી ધોળો દૂધ જેવો ચંદ્ર રહ્યો. વિદ્વાનોના મોઢા નીચા થઈ ગયા. કૃષ્ણરામ શાસ્ત્રીને કહે છે, તું જીત્યો, આલે આ તલવાર. કૃષ્ણરામ શાસ્ત્રી કે, અમારા ઈષ્ટદેવને આજ્ઞા છે, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકે, જીણા જીવ માકડ ચાંચડ એની હિંસા જો ન થાય તો આ બ્રાહ્મણની હત્યા તો અમારાથી કેમ થાય? બોલવામાં તો ફેર પડે. આખા વડોદરાના વિદ્વાનો સાચા હતા, પણ ખાલી કૃષ્ણરામ શાસ્ત્રીને સાચા પાડવા માટે ગોપાળાનંદ સ્વામીએ બધાને ખોટા પાડ્યા. તો આવી સામર્થ્ય એ સંતોની અંદર હતી ને એ જીવાત્માના જન્મ મરણને ટાળે. હવે કે છે કે એવા સંતનો જેને આશરો, એ તો સંશય બધો પરરો, એ જરાય ચિંતા રાખશો નહીં, જાણો જન્મ મરણ ભય ટાળી અને જાશુ ધામે વગાડતા તાળી, તાળીઓ પાડતા પાડતા ધામમાં જાશુ. સંત સમાગમ પ્રતાપે જાશુ, બ્રહ્મ મોલ માહી આપે, ભગવાનના ધામમાં નિશ્ચય જાશુ. મહારાજ ક્યારેક ક્યારેક સંતોને તેડવા મોકલતા, ક્યારેક પોતે આવતા. પૂર્ણાનંદ સ્વામી માને કરી સત્સંગ મૂકીને જતા રહ્યા હતા, પણ ભગવાનની નિષ્ઠા બહુ સારી હતી. તો મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે જાઓ તમે પૂર્ણાનંદ સ્વામીને તેડી આવો. અમે એનું સ્વભાવમાં અપમાન કરેલું એટલે સત્સંગ મૂકીને જતા રહ્યા, પણ એણે અમારી ઉપાસના છોડી નથી એટલે ધામમાં તો લાવવા જ પડશે. એટલે બ્રહ્માનંદ સ્વામી તેડવા આવ્યા ત્યારે પૂર્ણાનંદ સ્વામી કે, તમને મોકલ્યા તો એને શું વાંધો આવ્યો? ધામમાં જ જો લઈ જવું હોય તો એનું બિરુદ છે કે મહારાજને અંતકાળે જરૂર મારે આવવું, તો એણે આવવું જ પડે. તમે પાછા જાઓ, મારે જરૂર નથી ધામમાં આવવાની, મહારાજને મારી જરૂર હોય તો કહેજો લેવા આવે. બ્રહ્માનંદ સ્વામી ગયા અને મહારાજને કહે છે કે, મહારાજ આ તો આવું બોલે છે. મહારાજ કે, એને જરૂર ન હોય તો કાંઈ નહીં, આપણે તો જરૂર છે માટે જઈએ અમે. તો મહારાજ તેડવા આવ્યા અને મહારાજ કહે છે કે, માનની મૂર્તિ હાલો. હવે હજી માન મૂક્યું નહીં. પૂર્ણાનંદ સ્વામી કે, મહારાજ હું તો માની જ છું, તમારે લઈ જવા હોય તો લઈ જાઓ અને નહીતર કાંઈ નહીં, કિંમત તમારી જશે, મેં તો કાયમ તમારું જ ભજન કર્યું છે. તો મહારાજ પછી લઈ ગયા પરણે. આવી રીતે ભગવાને સંતો દ્વારા પણ જીવાત્માઓના કલ્યાણ કર્યા. સોજા ગામની અંદર નાગરદાસ બહુ બીમાર હતા. એના ભાઈ નથુ પટેલ બાજુમાં બેઠેલા. એ સમયે નાગરદાસ આમ ચારેય બાજુ મેંડા જોવા, નળિયાવાળા જૂના ગાર માટીના ઘર. એટલે એના નથુભાઈ કહે છે કે, ભાઈ તમે શું જોવો છો? ભગવાન સંભાળો, હવે આ છેલ્લી તમારી ઉંમર, બહુ ઘર ખોરડા સામે નજર કરાય નહીં. ત્યારે નાગરદાસ કે, હું ઘર ખોરડા જોઉં એવો નથી, હું તો ભગવાન શ્રી હરિની મૂર્તિ જોઈ રહ્યો છું. આ પાંચ સંતો આવ્યા છે અને આ પાંચેય સાધુ મને એમ કહે છે કે, તમને આવતીકાલે મહારાજ તેડવા આવશે, તે હું એ સંતોને પૂછું છું તો આજ તમે કેમ આવ્યા? ત્યારે સંતો કહે છે કે, આજ અમે તમારા ગામના ઓલા કડિયાને તેડવા જઈએ છીએ. ત્યારે નથુભાઈ કહે છે કે, મોટાભાઈ એ કડિયો કાંઈ સત્સંગી તો નથી? નાગરદાસ કહે છે કે, એ સત્સંગી નથી, પણ સંતો એવું કહેતા કે, એક વખત સાધુને માટે એની માતા કાયમ લોટ દળીને આપતી હશે. એકવાર ગામમાં સાધુ આવ્યા એટલે લોટ દળવાનો હશે, પણ એની માતાથી દળાય એવું નહોતું, એટલે આ કડીઓ કહે છે કે, લાવો હું દળી દઉં. તો એણે 10 શેર બાજરો દળી દીધેલો અને એના પુણ્ય પ્રતાપે એને સાધુ તેડવા આવ્યા. આમ જ્યાં વાત કરે ત્યાં તો નાગરદાસનો દીકરો આવ્યો અને એ કહે છે કે, પિતાજી કડીઓ તો હમણાં કડબનો ભારો માથે લઈને મને સામો મળ્યો અને તમે એમ કહો છો કે એને સાધુ તેડવા જાય છે, એ તો સાજો સારો છે. ત્યારે નાગરદાસ કે, જો સાધુ ક્યારેય ખોટું બોલે નહીં, પણ આ બાજુ એવું બન્યું કે પેલો કડિયો એ ચારનો પૂળો પોતાને આંગણે મૂકીને ગામને પાદર તળાવે નાવા ગયો ને ત્યાં એને વાય આવી.
એટલે તળાવની અંદર બુડી ગયો અને તરત જ એનું શરીર છૂટી ગયું. નાગરદાસને સમાચાર મળ્યા, એ કહે છે કરો તૈયારી, આવતીકાલે મારે પણ જવાનું છે. અને જાતે પૃથ્વી વગેરે લીપાવીને પદ્માસન વાળીને આંખો મીચીને બેઠા અને કહે છે મહારાજ મને તેડવા આવ્યા એટલે હું જાઉં છું, આમ કહી અને ધામમાં ગયા. સંપ્રદાયમાં કેટલાય દાખલા છે કે ભગવાન શ્રીહરિ સંતોને તેડવા માટે મોકલે છે. આપણા વડીલ ગુરુ એવા સમરથ ફૈબા, એને તેડવા માટે ગોપાળાનંદ સ્વામી આવેલા. અને ફૈબા એની સાથે ધામમાં પણ ગયા. આ એણે પોતે જ કરેલી વાત છે કે ગોપાળાનંદ સ્વામી તેડવા આવ્યા, ફૈબા કે હું તો વિમાનમાં બેઠી, મને કંઈ સાંભળ્યું નહીં. પછી વિમાન અધ્ધર અધ્ધર લઈ ગયા, મને અચાનક યાદ આવ્યું કે મહારાજ નથી આવ્યા અને સ્વામી આવ્યા તો એની સાથે મારે નથી જવું, મહારાજ આવે તો જ જવાય. એટલે ફૈબા કે મેં સ્વામીને પૂછ્યું મહારાજ કેમ ના આવ્યા, ત્યારે સ્વામી કે મહારાજે કહ્યું તમે તેડી આવો ને. ફૈબા કે મને તો બહુ બીક લાગી તો હું તો ચારે બાજુ મંડી જોવા અને પછી વિમાનની બારીમાંથી મેં તો માર્યો ઠેકડો તે હું તો પાછી આવી. પછી ફૈબા 5 વર્ષ રહ્યા, કારણ કે કાયમ કથા વાર્તામાં બધા સાંભળતા હોય તેણે એવું નક્કી કર્યું હશે મહારાજ આવે તો જ જવું. પણ હવે સ્વામી આવ્યા, હવે ગોપાળાનંદ સ્વામીને જોવે એટલે બલબલાના મસ્તક ઝૂકી જાય, તેને કંઈ બહુ યાદ આવ્યું નહીં એટલે બેસી ગયા. પણ રસ્તામાં યાદ આવ્યું તો તરત જ પાછા આપણે એવું ન કરવું, કારણ કે આપણે પાછા શરીરમાં નહીં આવીને બીજે ક્યાંક જાશું. મહારાજ લેવા આવે તો જ જવું, પણ આપણે પહેલા નક્કી કરી નાખવું, ગમે એને ભેગું ચડી બેસવું નહીં. ગોપાળાનંદ સ્વામી બીજે ક્યાંય ન લઈ જાય, મહારાજના ધામમાં જ લઈ જાય. પણ હજી આયુષ હોય અને મહારાજે કસોટી પણ કરી હોય તો આ રીતે સ્વામી કહે છે કે જાણો જન્મ મરણ ભય ટાળીને જાશું ધામે વગાડતા તાળી, સંત સમાગમ પ્રતાપે જાશું બ્રહ્મ મોલ માહી આપે, મોટું દ્વાર છે એ મોક્ષ તણું આજ ઉગાડ્યું છે અતિ ઘણું, બહુ મોટો દરવાજો મહારાજે ખોલ્યો એટલે જરાય ગીર્દી જ થાય નહીં. બારીમાંથી કેટલી ગીર્દી થાય પણ મોટો દરવાજો ખોલી નાખે એટલે બધા એમ સહેજે જાય ને સહેજે આવે. એમ મહારાજે અત્યાર સુધી તો બારી હતી પણ આ વખતે દરવાજો ખોલ્યો એટલે બધાય જાય, માણસે જાય ને પશુય જાય ને પંખી જાય, હાજાય જાય ને ગાંડાય જાય, બધાય ધામ ભેગા થઈ જાય. અમદાવાદમાં એક વખત સંતો દરિયાખાનના ઘુમટમાં પોતે રહેતા અને સંતો વિદ્યા અભ્યાસ કરતા, ત્યાં એક બહુ સારા પંડિત શાસ્ત્રી હતા, એની પાસે બધાય સંતો ભણે. પછી રાત્રે આ દરિયાખાનના ઘુમટમાં આવી અને ત્યાં રાત્રિ રોકાઈને ત્યાં બેસીને પછી જે ભણાવ્યું હોય એનો સંતો પાઠ ગોખે. મહારાજ વખતની વાત છે. હવે એ વખતે એવું બન્યું કે પોતે જે દરિયાખાનના ઘુમટમાં રહેતા એ જગ્યાએ બહુ મોટો વિદ્વાન શાસ્ત્રી મૃત્યુ પામેલો અને મર્યા પછી અધોગતિને પામીને બ્રહ્મ રાક્ષસ થયેલો. એની સંતોને કંઈ ખબર નહીં. દિવસે પાઠશાળામાં ભણવા જાય એટલે પેલો વિદ્વાન એને ભણાવે, પછી રાત્રિ પડે ને ત્યારે પેલા વિદ્વાનનું રૂપ લઈ અને આ બ્રહ્મ રાક્ષસ આવે અને સંતોને એમ કે આજ તમને ભણાવ્યું એ તમને બધું બરાબર ફાવી ગયું, કંઈ ન ફાવ્યું હોય તો બતાવો હું તમને સમજાવું. જે જે સંતોને સમજાયું ન હોય એને ફરીવાર સમજાવે અને રાત્રે 1-2 કલાક સુધી ભણાવે. આવો રોજનો ક્રમ. એક દિવસ પહેલાં જે પાઠશાળાવાળા વિદ્વાન શાસ્ત્રી હતા એણે કહ્યું કે સંતો તમે તો બહુ હોશિયાર જણાવ છો. સંતો કહે છે કેમ, તો કે તમને એક વખત હું ભણાવું પછી બીજી વાર તમે પૂછતા જ નથી અને એવો સરસ ચોખ્ખો પાઠ ગોખીને તમે જવાબ આપો છો. ત્યારે સંતો કહે છે કે વિદ્વાન ગુરુદેવ તમે તો અમને રાત્રે રોજ શીખવાડવા આવો એટલે અમને જે ન સમજાય એ બધું અમે તમને રાત્રે પૂછી લઈએ છીએ. પહેલો તો વિચારમાં પડ્યો કે આ શું, હું તો ક્યારેય રાત્રે જતો નથી. પણ સાધુ જાણી અને પેલો વિદ્વાન કહે છે તમે સ્વામિનારાયણના સાધુ છો, જો તમને બીક ન લાગે તો કહું. સંતો કે અમને કોઈની બીક લાગે નહીં, અમારા ઈષ્ટદેવનું નામ જીભ ઉપર હોય અમારી બાજુમાં કોઈ ફરકે નહીં, માટે બોલો.
ત્યારે પેલા વિદ્વાન કહે છે કે રાત્રે જે તમને પાઠ શીખવવા આવે એ હું નથી આવતો, પણ એ દરિયાખાનના ઘુમ્મટમાં એક વિદ્વાન બ્રાહ્મણ મરીને બ્રહ્મ રાક્ષસ થયો છે. સંતો કે હોય નહીં, એ તો તમારી જ જેવા બનીને આવે છે. તો કે એને બધાય રૂપ લેતા આવડે, આજ રાત્રે આવે ત્યારે પૂછી લેજો ને તમે બીશો નહીં. સંતો કે અમે નહીં બીએ. સંતો આવ્યા, રાત્રે બરોબર ટાઈમ થયો એટલે પેલો બ્રહ્મ રાક્ષસ વિદ્વાનનું રૂપ લઈને આવ્યો. એટલે સંતોએ પૂછ્યું, તમે સાચું બોલો, છો કોણ? ત્યારે પેલો બ્રહ્મ રાક્ષસ કહે છે, તમે ડરો નહીં તો કહો, હું વિદ્વાન બ્રાહ્મણ હતો, તમારી જેમ સંતોને બધાને હું પણ ભણાવતો, મારી આગળ કેટલાય બ્રાહ્મણો ભણવા આવતા, પણ કમોતે હું મર્યો, મારી અધોગતિ થઈ અને એટલે આ બ્રહ્મ રાક્ષસ થઈ અને આ દરિયાખાનના ઘુમ્મટમાં હું ભટકું છું, માટે મારા ઉપર કંઈક કૃપા કરો, સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરો તો મારો આમાંથી છુટકારો થાય. એટલે સંતો મુક્તાનંદ સ્વામીની પાસે આ બ્રહ્મ રાક્ષસને લઈ ગયા. સ્વામીએ તરત જ હાથમાં જળ લઈ વર્તમાન ધરાવીને ભૂતયોનીમાંથી મુક્ત કરીને કહ્યું છે કે તારે ભદ્રિકાશ્રમમાં જઈને પાપ બાળવા પડશે અને તમામ પાપ બળે પછી તને મનુષ્યનો જન્મ મળશે અને ત્યાર પછી ભગવાનના ધામમાં તારાથી જવાશે. અને પેલો તરત જ બદ્રિકાશ્રમમાં ગયો, આ સંતોને યોગે ભૂત પ્રેતાદિકને પણ ઉધાર્યા. એમ ઉગાડ્યા અનંત બાર વાલે કલ્યાણના વાર, જે ધારી આવ્યા તા વાત એ તો પૂરી થઈ સાક્ષાત. અને જ્યારે વાત પૂરી થઈ ત્યારે મહારાજ બહુ રાજી થયા, કર્યો જય જયકાર જીવ તારીને, વળી વળતી વાલમે વાત વિચારી. મહારાજે વિચાર કર્યો કે બધું કામ થઈ ગયું, જે કામ માટે આવ્યા હતા એમાં હવે કાંઈ બાકી રહ્યું નથી, અમારા ગયા પછી પણ મોક્ષનો માર્ગ અવિરત ચાલુ રહેશે. ઘણા બધા ઉપાય કર્યા, મોક્ષના સદાવ્રતો ખોલ્યા, કર્યા કોટી કોટી ઉપાય, અમે આવીને આ અવની માય એક ઘડીક પણ પગ વાળીને મહારાજ કે અમે બેઠા નથી. એક વખત મહારાજ ચોમાસામાં થોડાક પાર્ષદોને લઈ અને દદુકા ગામે પધારેલા. ચોમાસાનો સમય, ભગવાન શ્રી હરિની સાથે ઘોડા નહીં એટલે પગપાળા ચાલ્યા જાય, એમાં વરસાદ બહુ આવ્યો એટલે ગામની અંદર ભારે કિચડને પાણી ને એવું બધું ચાલ્યું જાય પહેલાના ગામ. એટલે ભગવાન શ્રી હરિ ધોતીને આમ બે હાથે જરાક ઊંચી પકડી અને મહારાજ ધીમે ધીમે સંતોના હરિભક્તનો હાથ ઝાલતા ઝાલતા ચાલ્યા જાય. ઉપરથી ધોધમાર વરસાદ પડે. ગામના ચોરા પાસે પહોંચ્યા તો ગામના ચોરામાં કેટલાય ગરાસિયા બેઠેલા, એ બધાની નજર મહારાજ સામે ગઈ. તો એમાંથી એક ગરાસિયો બોલ્યો કે આ બાવાને વળી ક્યાં છોકરા પરણાવવા હશે, તે આવા ચોમાસામાં વરસાદમાં દખી થાય ઘરે રહેતો હોય તો? આવું બોલ્યા. એટલે ભગવાન શ્રી હરિ તરત જ બોલ્યા કે અમારે કરોડો જીવનું કલ્યાણ કરવાનું છે, અમે કઈ તમારી જેમ નવરા નથી, તે ચોરે બેઠા બેઠા દેવના પગથિયા ભાંગીએ. આમ બોલીને મહારાજ તો ચાલતા થઈ ગયા. પછી ભગવાન શ્રી હરિ કહે છે કે આ જગતના જીવને જેવું ઘર બાર કુટુંબ પરિવાર એને સજાવવાનું, રૂપિયાવાળા જમીનવાળા મોટા બંગલાવાળા થવાનું તાન છે ને, એની કરતાં કરોડ ગણું તાન અમારે જીવ તારવાનું છે કે શું કરીએ તો જીવાત્માનું કલ્યાણ થાય. ને વાત સાચી, આવો સમય હોય ત્યારે જ બહુ અગત્યનું કામ હોય જ બજારે જાય, બાકી તો બધાએ ઘરમાં ઘરીને બેસી જાય ઠંડીના. તો આવી રીતે ભગવાન શ્રી હરિએ સંતોને જવાબ આપ્યો. મહારાજ દદુકાની આથમણી ભાગોળે લીમડા નીચે ગાદી તકિયા નખાવીને બેઠેલા અને એ વખતે ત્યાંના ગરાસિયા બીજા માણસો બધા આવ્યા, સભા ભરાઈને બેઠેલી આવી. અને ગરાસિયા કહે છે કે સ્વામિનારાયણ, દુનિયા એમ કે છે કે તમારા ચરણારવિંદમાં 16 ચિહ્ન હોય અને બીજા જીવના પગમાં ન હોય. મહારાજ કે પહેલાં તમારો પગ જોઈ જુઓ અને પછી અમારો જોઈ જુઓ. પેલા ગરાસિયો કહે છે કે અમારો પગ જોવાની જરૂર જ નથી, અમારા પગની તો અમને ખબર જ હોય, પણ તમારો ચરણ લંબાવો જોઈએ. એટલે ભગવાન શ્રી હરિએ ચરણ લંબાવ્યો, 16 ચિહ્ન જોયા, પછી મોઢા સામે જોઈને મહારાજ કે તેથી તમે કહેતા હતા ને કે તમારે ક્યાં છોકરા પરણાવવા છે, અત્યારે શાંતિથી બેસતા હો આવા વરસાદમાં?
પેલો કહે છે પણ મને ખબર નહોતી કે તમે ભગવાન છો, મને હવે ખબર પડી કે તમે ભગવાન, માટે મારી ભૂલ થઈ ગઈ. ભગવાન શ્રી હરિ કહે છે કે હવે તમારે છોકરા પરણાવવાનું કામ પતી ગયું, હવે કંઠી બાંધીને ભજન કરો. એટલે પહેલાં એ તરત જ વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી અને ભગવાન શ્રી હરિના આશ્રિત થયા. અમારી મૂર્તિને પ્રસંગે કર્યું કલ્યાણ જીવનું જગે. હવે મહારાજે જે જે કર્યું છે ને એનું અનુક્રમણિકા બતાવે. મહારાજ પોતે સંત સંબંધે કલ્યાણ કીધું અને બધાને અખંડ ધામ દીધું. સંતોના સંબંધે કરીને પણ કલ્યાણ. હવે સંતોના સંબંધે તો કલ્યાણ થાય, પણ ગોપાળાનંદ સ્વામી જેવા સાધુમાં એવી સામર્થ્ય હતી કે જીવાત્માને માથેથી જળ હોય તોય જન્મ મરણના ફેરા ટાળી દે. ગોપાળાનંદ સ્વામી એક વખત વસો ગામે પધારેલા અને ત્યાંથી કોઈ શ્રાવણીયા આંબાની સુંદર કેરી લાવેલા. ટોપલામાં કેરી હતી એટલે સ્વામીને બે કેરી આપી. સ્વામીએ બીજી બધી કેરી બધા હરિભક્તોને વેચી દીધી ને બે કેરી સ્વામી જીના. પહેલાં હરિભક્તિએ સ્વામી જમેલા બે ગોટલા લઈ લીધા કે સ્વામીના પ્રસાદીના ગોટલા છે ને એને વાવવા છે ને એમાંથી આંબા ઉગશે. એટલે સાથે હતા ને એ સાધુ કહે છે ગોટલા કેમ લ્યો છો, તો કે વાવવા માટે. ગોપાળાનંદ સ્વામી હસવા માંડ્યા. ગોપાળાનંદ સ્વામી કે એ બીજની માથેથી જન્મ મરણ ગયું, હવે એ ગોટલા નહીં ઉગે. પહેલાંને તો કંઈ સમજાણું નહીં. ત્યારે બીજા સંતો કહે છે ભગત આ ગોટલાની અંદર જે આંબાનું બીજ છે તો આ કેરીને ગોપાળાનંદ સ્વામી જેમાં એટલે એની પેઢીઓના જન્મ મરણ જતા રહે, માટે આને તમે લઈ જશો નહીં, વાવશો તો અહીંયા ઉગશે નહીં, આ જડ બની ગયું, નહીંતર બીજ ચેતન કહેવાય, એને તમે વાવો એટલે તરત કોંટો ફૂટે, પણ આ ગોટલા નહીં ઉગે. ને છતાં એને એમ થયું કંઈ ગોટલા ન ઉગે એવું બને, તે લઈ જઈને પોતાની વાડીમાં વાવ્યા, પણ ગોટલા ઉગ્યા જ નહીં, એના બીજમાંથી જન્મ અને મરણ ગોપાળાનંદ સ્વામીએ ટાળી દીધું. આવી સામર્થ્ય એમાં હતી. લ્યો વળી બાંધ્યા સદાવ્રત ઘણા, એ પણ બારણા કલ્યાણ તણા, ધ્યાન ધારણા સમાધિ કરાવીને વિસરાવી ઉપાધિ પ્રગટ કરી પંચવ્રત આપ્યું, પળાવી પદ અમૃત પંચ વર્તમાન પળાવી અને તમામ જીવાત્માઓને અમૃત પદ આપ્યું છે. બહુ દેશમાં બહુ ગામ શહેરોમાં ફરી ફરીને ભગવાન શ્રી હરિએ જીવને તાર્યા કર્યા. જગંતે બહુ જાગ એ પણ જીવ ઉદ્ધારવા કાજ. વળી સ્વામી આગળ કહે છે વરસો વરસ કર્યા વળી મેળા, 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 કરવા મન ભેળા, કરવા જીવા બ્રહ્મ મન ભેળા, કરવા જીવા બ્રહ્મ મન ભેળા, કરવા જીવા બ્રહ્મ મન ભેળા, ભાર્યા કલ્યાણ
कल्याण नो पाको रोड करायो खाड़ाकड़िया होय तो वळी कोक पड़े पण पाकी सड़क करावी अने जीव जाय धामे थईने निधड़क जराय फिकर राख्या विना धामे जाय थई वात सर्वे मोटी तरसे जीव कोटा कोटी ये तो बहु कयू थयू सारू हवे मान्यो मन अमारू महाराज के हवे अमारू मन मान्यो मोक्ष माटे अमे आ पृथ्वी उपर आवीने घणोई कर्यो कर्या बंध अमंगल बार आवी भूमिए अमे आ वार अमंगल दरवाजा हता ए बधाय बंध कर्या नरकना द्वार ने बंध कर्या केने लेवाना आवे कृतांत एम जाणजो आज वृतांत कोई ने पण जम लेवानो आवे एवुं अमे कर्युं छे यमपुरीना दरवाजा बंध थया एटले जमने आ मृत्युलोक उपर धक्को ज नहीं तरणी उगे ने रही जाए तम त्यारे मारतन नु शू मातम सूर्य आकाश में उगे अने छताय जो अंधारू रही जाए तो पछी सूर्य नो कोई अर्थ खरो एम अम आवे अग्रहे तो अमने पतित पावन कोण कहे महाराज ने एने आबरू नी पड़ी के अमे आवीए अने जीवना हृदय में अंधारू रही जाए तो अमने पछी पतित पावन कोण कहेशे माटे दीनबंधु दयाल पतित पावन बधाय नाम ने आ वक्ते अमे सार्थक कर्या केटलाय अधम ने उदारीन अधम उदाहरण एवं पोतानु नाम आज सत्य कर्यू श्री घनश्याम बहु ते वडे थाशे कल्याण स्पर्शी पामशे पद निर्वाण अमे हईए न हईए जो आई नथी राख्यू केड़े काम काय अमे अहीं होईए अथवा तो न होईए आलोक छोड़ीने जईए कोई ने पाछळ काय मुश्केली पड़े एवुं अमे राख्यू नथी सर्वे करी लीधुं काम एम कहे श्री महाराज जे जे करे अमे उपाय कोई आवी जाय ए माय तेने अंतकाळे अमे आवीने तेड़ी जाशुं तन तजावी आटला उपाय कर्या तमने काय याद रह्या એમાંથી એકાદાય ઉપાયમાં જો આવી ગયા તો એને અમે શરીર છોડાવીને ધામમાં લઈ જશું અશ્વ રથ વિમાન વેલ સારી લઈ જવા સુખ પાલે બેસાડી ગાડી વાહે નહીં રથ લઈને આવશે વિમાન લઈને આવશે સુખપાલ તમને જે ફાવે ઘોડી ફાવે ઘોડી અશ્વ લઈને આવશે એક વખત ભગવાન શ્રી હરિની સાથે બધાય દરબારો જતા હતા ઘોડા નહોતા બધા વેલડામાં બેઠેલા એમાં સુરા ખચર જેમાં બેઠેલા ને એ વેલડું ઊંધું પડ્યું તે સુરા ખચર પડી ગયા એટલે શરીરે મૂંઢ માર વાગ્યો પછી ભગવાન શ્રી હરિ તરત નજીક આવીને કહે છે કે દરબાર વાગ્યું સુરો ખચર કહે છે કે મારા જો આજ તો બધું ઠીક છે પણ જ્યારે મારો અંતકાળ આવે ત્યારે તમે મને બે પગે દોરડા બાંધીને ઢસડીને લઈ જજો પણ મહેરબાની કરીને વેલડું લઈને ન આવતા આ મને આખા શરીરે વાગ્યું સુરા ખાચરે રમૂજ કરી વેલમાંથી પડ્યા એટલે પણ ઠાકોરજીની વેલમાંથી તો આપણે આપણા લક્ષણે કરીને કદાચ પડી જઈએ તો વસ્તુ જુદી બાકી મહારાજ જેને પકડે એને ક્યારેય પણ મુકતા નથી વળી વળી શ્રી હરિ હેતે કરી મોટી કઈ મહાત્મયની વાત પવિત્ર છે સ્પર્શે કર્યા પૃથ્વી સાક્ષાત ફરીવાર મહારાજ પોતાની સ્પર્શેલી જે પૃથ્વી એનો મહિમા પોતે જ ગાય જ્યાં જ્યાં અમે વિચર્યા વળી રહ્યા જે જે ગામ તે જરૂર જન જાણજો સર્વે થયા સ્વધામ અક્ષરધામ જેવા બધાય ગામ અને બધાય સ્થાન થઈ ગયા ત્યાં પ્રાણી તજે કોઈ તન તો એને નિશ્ચય ભગવાન કહે છે કે મારું ધામ મારે આપવું અને કોઈ પણ તજે જીવ પ્રાણી માત્ર પશુ પંખી ગમે તે હોય તોય પણ અમારે એને અમારા ધામમાં લઈ જવા એકવાર પંચાળામાં ભગવાન શ્રી હરિએ ગોગાભાઈના ઘરના જે મોટીબા કરીને હતા એને અડધી રાત્રિએ દર્શન દીધા ત્યારે મોટાબા કહે છે કે મહારાજ આ ટાણે તમે અહીંયા ક્યાંથી પધાર્યા મહારાજ કે અમે અહીંયા ઉતાસણીનો સમય કરેલો તમારા ગામમાં અને એ વખતે રંગ ઉડાડવા માટે અમે જે જગ્યાએ મંચ ખોડાવેલો અને એ મંચ ઉપર બેસીને અમે બહુ ગુલાલ ઉડાડેલો અને એ ઠેકાણે ઉતર્યા છે અને એની અંદર એક માણસ બીમાર પડ્યો છે એની આવરદા પૂરી થઈ ગઈ એટલે અમે એને તેડવા આવ્યા છીએ ત્યારે મોટાબા કહે છે કે મહારાજ એને તેડવા કેમ
तो के अमे जे जगह मंच बांधेलो त्या आवीने ए लोको उतर्या छे एने खबर नथी કે આ જગ્યા પ્રસાદીની છે, પણ અમને ખ્યાલ છે કે જગ્યા પ્રસાદીની છે, તો અમારી પ્રસાદીની જગ્યામાં જે શરીર છોડે એને અમારે ધામમાં લઈ જાઓ એમ કહી અને મહારાજ ત્યાં જઈ અને એનો જીવ હતો એને તેડીને ધામમાં લઈ ગયા. એટલે આ ગગાભાઈના ઘરનાએ બીજા બધાને વાત કરી કે મહારાજે આવું કર્યું, સવારે જઈને ત્યાં તપાસ કરી તો એ બધા મજૂરોમાંથી એક માણસનું મૃત્યુ થયેલું. બધા રડતા હશે ત્યારે જૈન લોકોએ કહ્યું કે તમે રડશો ને, એ મોક્ષ અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આ જીવને આપ્યો, પ્રસાદીની જગ્યામાં શરીર છોડ્યું જેને સ્વામિનારાયણની સાથે કોઈ નાતો નથી, તોય એને આવીને પણ મહારાજ ધામમાં લઈ ગયા. બધાને બહુ નવાઈ લાગી. એક વખત પંચાળામાં એક ખેડૂતનો બળદ, એને ખમી દાણાનો ખેડૂત હાંકવા માટે ઢાલે લઈ ગયેલો. પંચાળાથી ક્યાં લઈ ગયો? ખમી દાણા લઈ ગયો. હવે એણે ઉનાળો બધું વાવી લીધેલું, પણ પાછો મૂકવા આવેલો નહીં. રાત્રિ થઈ એટલે જે ખેડૂત લઈ ગયો હતો ખમી દાણા, એ ખેડૂતને રાત્રે સ્વપ્નમાં આવીને બળદે એવું કહ્યું કે તું મને કાલ પંચાળા મૂકી જાજે ને. ત્યારે પહેલો કહે છે કે કેમ પંચાળા મૂકવા આવું? તો કે મારું કાલ શરીર પડવાનું છે, જો હું અહીંયા મરી જઈશ તો મને જમ લઈ જશે, એટલે પંચાળાની સીમમાં જો મૂકી આવે તો મને ભગવાન તેડવા આવે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને દરબાર ઝીણાભાઈને કોલ આપ્યો છે કે તમારા ગામના સીમાડામાં જે મરે એનું અમારે કલ્યાણ કરવું, માટે તું મને વહેલી સવારે મૂકી જજે. આવી રીતે સ્વપ્નમાં આવીને કહ્યું. ખેડૂત જાગ્યો, તરત જ પહેલાં બળદને નિરણ વગેરે નીરી ખવડાવી તૈયાર કરી અને પંચાળા લાવી અને એના ધણીને સોંપ્યો. પેલો કહે છે કેમ આજ અચાનક દેવા આવ્યા? તો કે આ તમારો બળદ મરવાનો છે. કોણે કીધું? માંદો છે? તો કે ના, માંદો નથી, પણ કાલે એણે મને સ્વપ્નમાં આવીને કીધું તું કાલ મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે જો તું મને પંચાળા મૂકી જા, તો નહીતર મારે ભવાટવીમાં ભટકવું પડે, એટલા માટે મૂકવા આવ્યો છું. પેલા ખેડૂતને તો વાત મનાણી નહીં, પછી તો એ બધા બળદને ચરવા માટે લઈ ગયા. ના બધાને ભેગો ચરે, ચરતા ચરતા પાંચેક વાગ્યાનો સમય થયો ને અચાનક ધબકારો બોલ્યો. પેલો બળદ ધબ લઈને પૃથ્વી ઉપર પડ્યો અને જોત જોતામાં તો પ્રાણ પંખીડું ઉડી ગયું. ભગવાન શ્રી હરિએ બળદના જીવને પોતાના ધામમાં લઈ ગયા. તો આવી રીતે જે ભૂમિ ઉપર ભગવાન વિચર્યા અને એ ભૂમિ ઉપર કોઈ મૃત્યુ પામે તો એનું નિશ્ચય કલ્યાણ થાય. વળી નદી નદ ને તળાવ સિંધુ કુંડ કુવા વળી વાવ, જ્યાં જ્યાં અમે નાયા સ્પર્શુ પાણી જે અમારી કાયા, તો એ પાણી પણ ભવતારણ છે એમ બધાએ સમજી લેવું. એ નદીના કિનારે કોઈ તન છોડે તોય પણ એ અમારા ધામને પામે. જે બાગ બગીચા ફૂલવાડી વૃક્ષ વેલી ઝાડી એની નીચે અમે રહ્યા હોઈએ તો એ જગ્યામાં જે શરીર છોડે તો એ પણ મુક્તિને મેળવશે એમ. સર્વ પ્રકારે આજ કર્યા ઉપાય કલ્યાણ કાજ સર્વ તીર્થના તીર્થ કહીએ, જ્યાં સંત અમે નાયા છીએ. તમામ તીર્થો શેમાં આવી જાય? તો કે જ્યાં અમારા સાધુ અને અમે નાયા હોઈએ એમાં. એ જળમાં જંતુ રે ધન ભાગ્ય સંત એના, કે એ જળની અંદર જે જીવડા રહે એના મહાભાગ એ પર અંડજ ઉડીને જશે, તે પરમ પાવન થશે. એની પરથી જે પંખી ઉડે તો એ પંખીડાનો પણ અમારે કલ્યાણ કરવું. ઔધી આવ્યા સમય તન ત્યાગી જશે સ્વધામમાં સુભાગી, આ બધાય ધામમાં જશે. બીજા તીર્થધામ બહુ કાવે પણ અમે રહ્યા તે તુલ્ય કોઈ ના આવે. પહેલાં પ્રસાદીની વસ્તુનો મહિમા નિષ્કુળાનંદ સ્વામીએ ગાયો હતો અને હવે મહારાજ પોતે ગાય છે. એક વખત મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં હતા, એ વખતે ભેંસજાળ ગામના મોતી ત્રવાડી, એણે મુક્તાનંદ સ્વામીનું નામ સાંભળેલું, એના શ્રેષ્ઠ ગુણો સાંભળેલા, એટલે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા ગઢડા આવ્યા. એ વખતે મુક્તાનંદ સ્વામીએ થોડી વાર બેસાડ્યા, ભગવાનની વાતચીત કરી અને પછી કહ્યું કે મહારાજના દર્શન કરવા જવું છે. તો કે મારે તો તમારા બધું આવી ગયું, મારે મહારાજને નથી કરવા, તમારા ગુણ સાંભળીને તમને મળવા હું આવ્યો છું.
એટલે મુક્તાનંદ સ્વામીએ પોતાના શિષ્ય શાંતાનંદ સ્વામીને કહ્યું કે તમે જરાક જૈન જોયા હોતો અત્યારે અક્ષરવડીએ મહારાજ શું કરે છે. એટલે એણે તરત તપાસ કરી અને કહ્યું કે સ્વામી મહારાજ તો અત્યારે સ્નાન કરે છે. મુક્તાનંદ સ્વામી આ મોતીરામ ત્રવાડીને કે તમારે ન જવું હોય તો કાંઈ નહીં, મારે દર્શન કરવા જવું, મારી ભેગા તો ચાલો. એટલે મોતીરામનો હાથ ઝાલી અને મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા અને જે જગ્યાએ સિહોરના જેઠાભાઈ જાંબુ લાવેલા, મહારાજે જાંબુ વાવેલો અને એ જાંબુડો ઉગેલો, તો ભગવાન શ્રી હરિનું સ્નાન કરેલું પાણી એ બધું જાંબુડાના ખામણામાં ભેગું થાય, નાની ખાળ જેવું કરેલું ને એમાંથી ખળખળ કરતું એ પ્રસાદીનું પાણી આવે અને જાંબુડામાં જાય. મુક્તાનંદ સ્વામીની જ્યાં નજર ગઈ ત્યાં તો સ્વામી એકદમ દોડ્યા અને પોતાને માથે જે રૂમાલ હતો એ રૂમાલ ઉતારી આમ આડો રાખી અને ખાળમાંથી પાણી લઈ લઈને માંડા આખા શરીરે ચોપડવા, અને આડો આમ રૂમાલ રાખી અને પાણી લઈ અને સ્વામીએ થોડું એ પ્રસાદીનું જળ પીધું અને પછી ખોબે ખોબે પોતાની માથે નાખે હર હર ગંગા ગોમતી સરસ્વતી આવી રીતે બોલતા જાય અને ખોબે ને ખોબે પાણી રેડતા જાય અને મોતીરામને કહેતા જાય, ત્રવાડી આ જળ છે ને એ 84 લાખ જન્મના મહારોગને ટાળે એવું પવિત્ર છે. એટલે મોતીરામભાઈએ જરાક વાંકા વળી અને આ જળને મસ્તકે ચડાવ્યું. પણ મોતીરામભાઈ વિચાર કરતા થઈ ગયા કે મુક્તાનંદ સ્વામી જેવો કોઈ સાધુ મેં દુનિયાને છેડે જોયો નહીં, અને એ સાધુ સ્વામિનારાયણનું નાયેલું પાણી એનો જો આટલો મહિમા એ સમજતા હોય તો એ સ્વામિનારાયણ હશે કેવા, કે આવા કેટલાય સંતો એની પાછળ ભગવા પહેરીને ફરે છે. એટલે મોતીરામને બહુ ગુણ આવ્યો. ભગવાન શ્રી હરિ નાય પીતાંબર પહેરી અક્ષરવડીએ બેઠા એટલે સ્વામી આ મોતીરામ ત્રવાડીને લઈને ત્યાં આવ્યા. સ્વામીએ દંડવટ કરાય અને દંડવટ કરતા જોઈને મોતીરામે દંડવટ કર્યા. પછી મહારાજની પાસે બેઠા, મહારાજ કે સ્વામી આ તમે કોઈ નવો ચેલો લાવ્યા લાગો છો. મુક્તાનંદ સ્વામી કે આ ભેંસજાળના મોતી ત્રવાડી છે, અમારા વિશે ગુણભાવ હતો તે દર્શન કરવા આવ્યા હતા અને અમે તમારી ઓળખાણ કરાવવા માટે લાવ્યા છીએ, માટે મહારાજ મારું કામ તો એટલું હતું કે કાંડું પકડીને તમને દઈ દેવો, હવે તમને ફાવે એમ કરો. મહારાજે તરત જ મોતીરામની સામે જોયું અને સમાધિ થઈ, સમાધિમાં દિવ્ય ધામ દેખાયું અને એ ધામમાં એવું દેખાયું સુંદર સિંહાસન અને એની ઉપર અક્ષરવરડીમાં જે ડોલીઓ એ જ ડોલીઓ અને એની ઉપર જેમ મહારાજ એક ધોતી પહેરીને બેઠા એમને એમ જ બેઠેલા અને સામે મોતીરામ પોતે બેઠેલા અને મુક્તાનંદ સ્વામી બેઠેલા, આવું એણે જોયું. જોતાની સાથે જ સમાધિમાંથી બહાર આવીને દંડવટ પ્રણામ કરીને કહે છે કે મહારાજ તમે તો સર્વાવતારી ભગવાન છો, મારે એમ કે મુક્તાનંદ સ્વામી મોટા છે પણ તમે તો એનાય ગુરુ માટે ભગવાન છો, આમ કહી અને ભગવાન શ્રી હરિના ચરણમાં પડ્યા અને સારા સત્સંગી થઈને આજીવન ભજન કર્યું, ખાલી પ્રસાદીના પાણીના યોગે કરીએ અને જીવાત્માનું કલ્યાણ થયું, પણ સર્વ અવતારના અવતારી એની વાત તો જાણજો નારી, વામન ભગવાનના પદ સ્પર્શે ગંગાજી આટલા પવિત્ર થયા તો અવતારના અવતારી જેમ નયા એની તો શું વાત કરવી, જાણો પુરુષોત્તમનો સ્પર્શ સૌ થકી છે જો સરસ, એ બધા કરતા શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી હરિ ગણાયને ન સમજાય તો પોતે સમજાવતા કે અમે કોણ છીએ, કારણ કે નાના નાના હોય એને તો સંતો સમજાવે.